નાના હતા ત્યારે પણ આમાં એક વાત આવતી, કોઈ પણ જીવ સૃષ્ટિને જીવન જીવવા માટે ત્રણ પ્રાથમિક જરૂરિયાતો છે. કઈ ત્રણ પ્રાથમિક જરૂરિયાત કોણ કહેશો? હવા, પાણી અને ખોરાક. આ ત્રણ વગર ન મનુષ્યને ચાલે, ન પશુને ચાલે, ન પેડ પૌધાને ચાલે. ફરજિયાત છે, ફરજિયાત છે, છતાં પણ એ ત્રણમાં એક જરૂરિયાત સૌથી વધુ મોટી છે. કઈ? હવા. પાણી અને ખોરાક વગર તો થોડો સમય પણ ચાલે. એકાદશીનો નકોરડો ઉપવાસ કર્યો હોય તો આપણે કરી શકીએ છીએ, નિર્જળા ઉપવાસ કરીએ છીએ. હમણાં જ એકાદશી આવશે, પ્રબોધિની એકાદશી. એકાદશીથી પૂનમ સુધીના 5 દિવસના ઉપવાસ ઘણા મુક્તો કરે છે અહીં બેઠેલા. સળંગ. અરે ઘણા નિર્જળા ઉપવાસ કરે છે મહારાજને રાજી કરવા. સળંગ. પરંતુ હવા વગર ના ચાલે. જેમ જીવ સૃષ્ટિ માટે હવા ફરજિયાત છે, એના વગર ના ચાલે, એમ આધ્યાત્મિક સૃષ્ટિ માટેની એક હવા છે જેના વગર કોઈને ન ચાલે. જેમ સંતોને પણ અવરભાવમાં મહામોટા મુક્ત હોય, અવરભાવમાં આપણા ગોપાળ બાપા હોય, નિર્ગુણ બાપા હોય, ઈશ્વર બાપા હોય, આવા દિવ્ય પુરુષો પણ અવરભાવમાં, એમને પણ હવા જોઈએ છે. અમારે પણ જોઈએ, તમારે પણ જોઈએ. એમ અધ્યાત્મ માર્ગમાં આવી જ એક આઈટમ છે કે જે મોટા મોટા સમર્થ સદગુરુએ પણ પોતાના જીવનમાં એ આઈટમનો સ્વીકાર કર્યો છે. ફરજિયાત જોઈએ, નાનાથી માંડીને મોટા સુધી જેને ભગવાનમાં પ્રીતિ કરવી છે, જેને ભગવાનમાં હિત કરવું છે, જેને ભગવાનને રાજી કરવા છે, જેને આ માર્ગે આગળ વધવું છે, જેણે પોતાના અંત શત્રુઓથી પ્રપર થવું છે, જેને કંઈક એક કદમ પણ, એક ડગલું પણ આ માર્ગે આગળ વધવું છે, એને એક વસ્તુ ફરજિયાત છે, અને એ છે પ્રાર્થના. કઈ આઈટમ છે? બધા બોલ્યા નહીં. કઈ આઈટમ? ફરીથી બોલો છો બધા. કઈ આઈટમ? પ્રાર્થના. જીવનમાં જેટલી પ્રાર્થના વિશેષ થાય, એટલો જ આ માર્ગ બહુ જ ક્લિયર, બહુ સ્પષ્ટ, બહુ જ સ્પીડી આગળ વધાય. આ માર્ગમાં સ્પીડી આગળ વધાય પ્રાર્થના. બહુ સ્પીડીથી દોડાય આ માર્ગમાં. નથી ભગવાનમાં પ્રીતિ થતી, પ્રાર્થના ખૂટે છે. અંતકરણમાં ભૂંડાઘાટ થાય છે, પ્રાર્થના ખૂટે છે. વાસનાઓ અને કામનાઓ નથી ટળતી, પ્રાર્થના ખૂટે છે. મુમુક્ષુતા નથી પ્રગટતી, પ્રાર્થના ખૂટે છે. ધ્યાનમાં સુખ નથી આવતું, પ્રાર્થના ખૂટે છે. દોષ પીડે છે, પ્રાર્થના ખૂટે છે. પ્રાર્થના દવાની પેઠે નહીં વાપરો, એનો ઉપયોગ દવાની પેઠે નહીં કરો, હવાની પેઠે કરો. જરૂર પડે, માંદા પડીએ ત્યારે દવા લેવાની હોય, પણ હવા કાયમ લેવાની હોય. હાજાને લેવી પડે ને માંદાને લેવી પડે. આપણે લોકો પ્રાર્થનાનો ઉપયોગ દવાની પેઠે કરીએ. જ્યારે હલવાઈએ ને, હલવાઈએ, હલવાઈએ એટલે સમજ્યા ને પેલા, તકલીફ આવે, મુશ્કેલી આવે, પ્રશ્નો થાય, સમસ્યા એનું ભીરે, અને એ વખતે આપણને ભગવાન સાંભળે, અને એ વખતે આપણે પ્રાર્થના કરીએ કે મોટા પુરુષ પાસે કરાવીએ કે હે દયાળુ દયા કરજો.
આ દવાની પેઠે ઉપયોગ કરીએ છીએ, નહીં હવાની પેઠે ઉપયોગ કરો, ઓક્સિજનની પેઠે પ્રાર્થનાનો ઉપયોગ કરો. દિવસમાં 25 વખત 50 વખત 100 વખત હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા પ્રાર્થના કન્ટિન્યુ રાખો અંદર. હે મહારાજ મારી પર કૃપા કરો, હે મહારાજ મારી પર અંતરથી રાજી થાઓ, હે મહારાજ મને નિર્દોષ ને નિર્વિકારી કરો, હે મહારાજ મારે એમાં મુમુક્ષુતા પ્રગટાવો, હે મહારાજ આપ અનાદિમુક્તની સ્થિતિ કરાવવા માટે પધાર્યા છો, કૃપા કરો મારી પર કૃપા કરો, હે મહારાજ મને કોઈના અભાવ અગુણથી પર કરો, હે મહારાજ મને કોઈને વિશે દોષ બુદ્ધિ ના આવે એવી મારી પર કૃપા કરો. માગો, ભગવાન પાસે માગ્યા કરો, નિષ્કામ ભાવે પ્રાર્થના કર્યા કરો. આટલું બધું ઇમ્પોર્ટન્સ કેમ છે? અને એમાં એક કારણ સત્સંગ છે, એમાં બહુ મોટું ઇમ્પોર્ટન્સ છે, બહુ અગત્યતા છે પ્રાર્થનાની. કારણ કે આ કારણ સત્સંગ આખો કૃપાનો સત્સંગ છે, સાધનનો સત્સંગ નથી. આ કૃપાનો સત્સંગ છે, એ કૃપા વગર કશું શક્ય નથી, કંઈ જ શક્ય નથી. અહીં બેઠા છીએ તો એ કૃપાથી, હમણાં ઊભા થઈશું તો એ કૃપાથી, શ્વાસ લઈએ છીએ તો એ કૃપા છે, આપણે 5 માળા ફરે છે એ કૃપા છે, આવા મહારાજ ઓળખાયા કૃપા છે, આવા બાપા ઓળખાયા કૃપા છે. કૃપા વગર કશું શક્ય નથી. આ માર્ગમાં આખો કૃપાનો સત્સંગ છે. આ ચારેય બાજુ આપણી ચારેય બાજુ છે ને, હવા નથી, ઓક્સિજન નથી, આપણી ચારેય બાજુ નરી કૃપા 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 જ છે ચારેય બાજુ. સાચું છે? કેટલા એની સાથે એગ્રી છો આ વાત સાથે? આ કૃપાના દોધમાં આપણને ડૂબાડી દીધા છે, નહીંતર આ કારણ સત્સંગ મળે જ નહીં ભાઈ. કરોડો જન્મે કોટી કલ્પે ને કોટી સાધને મળે નહીં ભાઈ, કરોડો જન્મે ના મળે. અને મળી ગયો આપણને વાતની વાતમાં, વાતની વાતમાં હરિએ આપી રહી દીધું. કર કેવળ કરુણા, નથી સાધન કે બુદ્ધિનું આ કામ, નથી સાધન કે બુદ્ધિનું આ કામ, કેવળ કૃપાથી પ્રાપ્તિ છે તમામ, કેવળ કૃપાથી પ્રાપ્તિ છે તમામ. કયો શબ્દ વાપર્યો? કેવળ, કેવળ, કેવળ કૃપાથી પ્રાપ્તિ છે તમામ. આ બધી પ્રાપ્તિ આપણે જે થઈ છે, મહારાજ મળ્યા, મોટા પુરુષ મળ્યા, વર્તમાન ધરાવ્યા, જન્મો જન્મના પાપ કર્મને બાળ્યા, હાથ ઝાલ્યો, વર્તમાન ધરાવ્યા, દેહ ભાવથી પ્રપર કર્યા, આપણા દેહના ભાવો ટળાવ્યા, આપણા અનંત જન્મના ખોટના ખાતા વાળ્યા, મહારાજે મૂર્તિના કોલ આપ્યા, જાતને અનાદિમુક્ત કર્યો એવા જે કોલ અને આશીર્વાદ આપ્યા, આમાં શું આપણું સાધન કહેશો? શું આપણું કર્તૃત્વ? શું કર્યું ને આ બધું મળ્યું? શું કર્યું? કશું જ નહીં, કશું જ નહીં. મેં નકીનો સાધન તપતી રથ પ્રગટ મિલ દિયે મૂર્તિ કામ, બડ ભાગ્ય ખોલ કહી મેરે શ્યામ. શું કર્યું આપણે? કશું કર્યું નથી ભાઈ. આ સ્વામિનારાયણ ભગવાન સાધનથી ને વસ્તુથી પદાર્થથી મળે એવા નથી. નહીં, એવી કોઈ વસ્તુ જે શ્રીજી તમને રીઝાવો, આપણી પાસે કોઈ એવી વસ્તુ નથી કે જેનાથી મહારાજ રીઝે અને આપણને અહીં બેસવાનું મળે. ભાઈ અહીં આ બેઠા છીએ આપણે, કોઈ જાહેર સભામાં, આપણે કોઈ સમાજની સભામાં બેઠા છીએ? હે, આ તો અનંત અનાદિમુક્તોની સભા છે ભાઈ, અનંત અનાદિમુક્તોની સભા છે. બાપાએ વાતોમાં કહ્યું, બાપા કે આથી પર કોઈ બીજી સભા નથી, અને જો આથી પર બીજી કોઈ સભા જોવા ઈચ્છે તો એ નાસ્તિક છે. બાપાની વાતમાં આવા શબ્દો આવે છે. બોલો, આથી પર બીજી કોઈ સભા જોવા ઈચ્છે? શ્રીજી મહારાજ બોલ્યા છે છેલ્લાના બીજા વચનામૃતમાં, અંતે પ્રકરણનું બીજું વચનામૃત ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ, બદ્રિકાશ્રમ, એ સર્વેથી સભા, એ સર્વેશ કરતા પણ આ સભાને અમે અધિક સમજીએ છીએ. આ કઈ બહુ મોટી વાત ના કરી હો? એથી પછી પાછળ મહારાજે શબ્દ કેવો વાપર્યો, અને આ સભામાં બેઠેલા સર્વેને અમે અતિશય પ્રકાશમાન દેખીએ છીએ. શ્રીજી મહારાજના શબ્દો છે છેલ્લાના બીજા વચનામૃતમાં. સવારે આપણે આજે આજની પ્રારંભ, આજની પ્રથમ સભામાં પણ આપણે કહ્યું હતું કે સુ
આપણને પ્રકાશમાન જો મહારાજ દેખતા હોય, આવા તમે દેખીને કહીએ છીએ, તો શું પ્રકાશમાન કોઈ દેહધારી હોય, કોઈ જગતના જીવ હોય? પ્રકાશમાન શું કોઈ ભક્તો હોય? ના, એ જ કહે છે કે તમને સર્વેને અનાદિ મુક્ત કરીને, પુરુષોત્તમ રૂપ કરીને, અમારા જેવા કરીને અમે મૂર્તિમાં રાખ્યા છે, તમે બધા અનાદિ મુક્તો છો. વિશ્વાસ આવે છે બંધુઓ? કેટલાને આવે છે? આંગળી ઊંચી કરો. આ કરુણાનું કારણ છે, કૃપાનું કારણ છે. શું કર્યું છે આપણે? અને કૃપા વગર અહીંયા કશું શક્ય નથી. એટલે પ્રાર્થનાની પડે પડે જરૂર પડે. એટલે ભીખ માંગ્યા જ કરવી પડે, પ્રભુ પ્રભુ, મહારાજ મારી પર કૃપા કરો, મારી પર કૃપા કરો, મારી પર કૃપા કરો. સાધનથી જો પતવાનું હોય તો કૃપાની જરૂર નથી, પણ સાધનથી કશું થવાનું નથી. એક ડગલું ભરાય એવું નથી, એક ડગલું શક્ય નથી આ માર્ગે. મુક્તો, આજે બધા મુક્તોને મારી વિનંતી છે, પ્રાર્થના ન કરતા હોય જીન જીવ સંકાર થઈ જાય, પ્રાર્થના વગર જીવ સંકાર થઈ જાય, અને થઈ ગયો છે. આવી પ્રાપ્તિ કરાવ્યા છતાં પણ આપણને આગળ વધવાનું, મહારાજને રાજી કરવાનું, ધ્યાન કરવાનું, મૂર્તિમાં જોડાવવાનું, મૂર્તિરૂપ થવાનું, આપણને દિવ્ય દ્રષ્ટિ કેળવવાનું, આ બધું મન નથી થતું, મુમુક્ષુતા નથી કેળવાતી, એનું કારણ પ્રાર્થના ખૂટે છે. મુક્તો, મંડી પડો, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. શરમ છોડીને પ્રાર્થના કરો. સમૂહ પ્રાર્થના કરતા ઇન્ડિવિજ્યુઅલ તાકાત, ઇન્ડિવિજ્યુઅલ પ્રાર્થનામાં જબરજસ્ત તાકાત હોય. વ્યક્તિગત પ્રાર્થના કરો, સમૂહ પ્રાર્થના નહીં, વ્યક્તિગત પ્રાર્થના કરો, એકલા એકલા. અને પ્રાર્થના માટે કોઈ જુદો સમય આપવાની જરૂર નથી. મુક્તો, બહુ મોટી આનંદની વાત એ છે, બહુ મોટી પોઝિટિવ બાબત એ છે, માળા ફેરવવી હોય તો જુદો સમય કાઢવો પડે, ધ્યાન કરવું હોય તો જુદો સમય કાઢવો પડે, હા, કીર્તન બોલવા હોય તો જુદો સમય કાઢવો પડે, વચનામૃત ગોખવું હોય તો જુદો સમય કાઢવો પડે, પૂજા કરવી હોય જુદો સમય કાઢવો પડે, પ્રાર્થના માટે જુદો સમય કાઢવો જ ના પડે. હા, સસ્તામાં સસ્તું સહેલ સાધન, હા, લોભિયામાં લોભી હોય ને એને પોહાય, અને બીઝીમાં બીઝી હોય ને એને પોહાય. બોલો, ગમે એટલો બીઝી વ્યક્તિ હોય ને તો એને આ પોહાય, અને ગમે એવો લોભ્યો હોય ને તોય પોહાય. એક પૈસાનો ખર્ચો નહીં, હા, નહીં શરીરને કારસો, નહીં કોઈ કષ્ટ, ઉપવાસ કરવાનો હોય તો કારસોય પડે, આમાં શું કારસો પડે ભેલા? અને છતાંય આપણે નથી કરતા, છતાંય નીકળતી નથી. એક અમારા મુક્તએ મને, એસટીકેના મુક્તએ પૂછ્યું કે સ્વામી, પ્રાર્થના થતી જ નથી, એના માટે શું કરવું? કીધું, પ્રાર્થના નથી થતી એના માટે પ્રાર્થના કરો, એના માટે પ્રાર્થના કરો, પ્રાર્થના નથી થતી એના માટે પ્રાર્થના કરો. હે મહારાજ, મને પ્રાર્થના નથી થતી, દયા કરો, બસ એવી પ્રાર્થના કરો. અને મહારાજને પ્રાર્થના કરો, કગરો. પ્રાર્થના કરવી એટલે કગરવું, કગરવું, કગરી પડો, શરણે થઈને કગરી પડો, મહારાજ કૃપા કરો. અને પ્રાર્થના માટે કોઈ શબ્દની જરૂર નથી મુક્તો, કોઈ અલંકારિક ભાષાની જરૂર નથી, બસ જેવી આવડે એવી, એમાં ભણતરની જરૂર નથી, ઇંગ્લિશની જરૂર નથી, જેવી આવડે એવી. ગામડાનો બે ચોપડી ભણેલો અભણ હોય ને એને કરતા આવડે, હે મહારાજ કૃપા કરો, લો પ્રાર્થના થઈ ગઈ, હે દયાળુ દયા કરો, આ પ્રાર્થના થઈ ગઈ, હે મહારાજ તમારા ગમતામાં વર્તાવો, પ્રાર્થના થઈ ગઈ, હે મહારાજ મારા સ્વભાવ ટળાવો, આ પ્રાર્થના થઈ ગઈ, હે મહારાજ મારો અહંકાર ઓગાળો, આ પ્રાર્થના થઈ ગઈ. અને જેની જરૂર હોય, આપણે જેની જરૂર હોય એની પ્રાર્થના કરો, નિડી થઈને પ્રાર્થના કરો. દરેકની પ્રાર્થના અલગ અલગ હોય, જેને જે જરૂર હોય એની પ્રાર્થના કરો. કોઈ બંધન નથી પ્રાર્થનામાં, ક્યારે કરવી એનું બંધન નથી, કેવી કરવી એનું બંધન નથી, કોને કરવી એવું બંધન નથી. હા, કરો, ફરજિયાત છે, અમારા માટે ફરજિયાત છે ને તમારા માટે ફરજિયાત છે. જેને આગળ એક ડગલું પણ ભરવું હોય તો પ્રાર્થના ફરજિયાત છે, અને પ્રાર્થના વગર પ્રમોશન શક્ય જ નથી. મોટા મોટા સંતોએ આજ આપણને ઉપાય અજમાવીને આપણને આપ્યો છે. મુક્તો, આપણે 4 દિવસ રોજ સાંજે સાંજની સભાનો પ્રારંભ એક પ્રાર્થનાથી કરીશું, કારણ કે આપણે ટેવ પાડવી છે. અહીંથી ઉઠ્યા પછી આપણે આ ટેવ પાડજો. સૌ પ્રથમ આજે આપણું થીમ સૂત્ર, આપણા જ્ઞાન સત્ર 11નું થીમ સૂત્ર શરૂ કરીએ. એ સૂત્ર આપણા જીવનમાં વણાઈ જવું જોઈએ. કયું થીમ સૂત્ર છે? આપણે એક થીમ ઉપર આપણી આખી શિબિર, આખો જ્ઞાન સત્ર છે આ વખતનો. કામ આ કામ આ એક જ છે જો કામ કામ આ કામ આ એક
આજ થઈ જો કામ, રોમ રોમ ના સુખ માંથી જવો બની ને નિષ્કામ, બોલો રોમ રોમ ના સુખ માંથી જવો બની ને નિષ્કામ. બધા આંગળી ઊંચી કરીને એક શબ્દ બતાવીને કરો, કામ આ કામ આ એક જ છે જો કામ, કામ આ કામ આ એક જ છે જો કામ, રોમ રોમ ના સુખ માંથી જવો બની ને નિષ્કામ, રોમ રોમ ના સુખ માંથી જવો બની ને નિષ્કામ. બસ આપણે માત્ર આ જ્ઞાન સત્રના 5 દિવસ દરમિયાનનું આ સૂત્ર નથી, આપણા જીવનનું લક્ષ્ય બનાવવાનું છે. આપણે આપણો જન્મ આના માટે છે, આ કારણ સત્સંગ આના માટે મળ્યો છે, આ મહારાજ બાપા આના માટે મળ્યા છે, આ દિવ્ય મહારાજનું સ્વરૂપ આના માટે આ બ્રહ્માંડમાં પ્રગટ થયા છે, આ દિવ્ય પુરુષ એના માટે પધાર્યા છે, આ SMVSનું સ્થાપન પણ એના માટે છે, અને આપણને એમણે ખેંચ્યા છે એના માટે ખેંચ્યા છે. બસ રોમ રોમના સુખમાંથી જવું બનીને નિષ્કામ, આ સૂત્રને સતત સતત વાગોળજો. અહીંથી હાલતા ચાલતા ઊભા થઈને જમવા જાઓ તો આ બોલજો, નાતા નાતા બોલજો, આનું મનન કરજો, નેવે મૂકીને લાજ શરમ નેવે મૂકીને બોલજો, નિર્લજ્જ થઈને બોલજો. એક માહોલ જન્માવો છે, જગાવવો છે આપણે, બસ એક હોલા ઉઠાવ કરવો છે. બસ આપણે બધા સમૂહ પ્રયત્ન કરીએ, આ 5 દિવસ બીજું બધું ભૂલીને બસ આ એક કામ કરવા તરફ આગળ વધીએ, લક્ષ્ય બનાવી દઈએ આપણે. કારણ કે આ સામાન્ય વસ્તુ નથી, એક નાનું કામ કરવું હોય તો લક્ષ્ય બનાવવો પડે છે, આ તો બહુ મોટું અદ્ભુત કામ કરવાનું છે, એને લક્ષ્ય બનાવીએ ભાઈ. આજે આપણે સાંજના સેશનનો પ્રારંભ એક પ્રાર્થનાથી કરીએ. મોટા મોટા મુક્તોએ કેવી પ્રાર્થનાઓ કરી છે, સદગુરુ મુક્તાનંદ સ્વામી રચિત એક પ્રાર્થનાથી આપણે બધાએ શરૂ કરીએ. અને પ્રાર્થનાની 3 શરતો છે, બહુ ધ્યાનથી સાંભળજો મુક્તો. પ્રાર્થના મહારાજ સુધી ત્યારે જ પહોંચે, 3 શરતો છે, બહુ ધ્યાનથી સાંભળજો. 1, જરૂરિયાત મંદ થાઓ, પ્રાર્થના જે કરીએ છીએ એના માટે નીડી થાઓ, ઇંગ્લિશમાં શબ્દ વાપરીએ તો નીડી થાઓ, અને જરૂરિયાતવાળા થઈશું તો જ પ્રાર્થના સાચી થશે, નહીંતર ખોટી પ્રાર્થના થશે, કરવા ખાતર થશે, બોલવા ખાતર બોલાશે, પણ નહીં ખૂબ જરૂરિયાતવાળા થઈને કરો. જોજો તમે, જેની પાસે નોકરી હોય અને એને બીજી નોકરી માટે પ્રયત્ન કરે અને બિચારો નથી, બિલકુલ નથી ને, રોટલા વગરનો છે, અને એ જ્યારે જોજો કોઈ કોઈને પ્રાર્થના જઈને કરે ને, રડી પડે, કગરી પડે, કારણ કે હી ઇઝ નીડી, એ જરૂરિયાતવાળો છે. અને નીડી હોય ને એની પ્રાર્થના સાચી થાય, નીડી થાઓ. પ્રાર્થનાની આ પહેલી શરત છે, નીડી થઈને પ્રાર્થના કરો હંમેશા. નીડી શબ્દ ઇંગ્લિશ શબ્દ છે, NEEDY, નીડી. નીડી એટલે જરૂરિયાતવાળા થઈને પ્રાર્થના કરો, ખરેખર ભૂખ્યા થઈને પ્રાર્થના કરો. બીજો શબ્દ એના માટે ગુજરાતીમાં વપરાય, ભૂખ્યા થઈને પ્રાર્થના કરો, ગરજુ થઈને પ્રાર્થના કરો, ગરજુ. નીડી એટલે ગરજુ. પ્રાર્થનાની પાછળ આપણી ભૂખ જોઈએ, ગરજ જોઈએ. બીજી શરત મહારાજની પ્રગટ ભાવે પ્રાર્થના કરો, પ્રગટ ભાવે પ્રાર્થના કરો. ભલે સામે પ્રગટ પ્રતિમા સ્વરૂપે ન હોય તો મહારાજ દિવ્ય રૂપે છે જ, સાંભળે જ છે, પ્રાર્થના સાંભળે છે, પ્રગટ છે. મહારાજને પ્રગટ ભાવે પ્રાર્થના કરો, પ્રગટ કરીને પ્રાર્થના કરો. બસ મહારાજ દયાળુ, દયા કરજો, બસ આટલું કહીએ પ્રાર્થના, પણ પ્રગટ ભાવે પ્રાર્થના કરો, નહીંતર બોલવા ખાતર બોલાઈ જશે. અને ત્રીજી શરત સંપૂર્ણ વિશ્વાસ સાથે પ્રાર્થના કરો, સંપૂર્ણ વિશ્વાસ સાથે પ્રાર્થના કરો. પ્રાર્થનામાં પોલ રહી જાય, નહીતર વિશ્વાસ ન હોય ને તો પોલ રહી જાય, હારું સાંભળશે કે નહીં સાંભળે, મારી પ્રાર્થના સ્વીકારશે કે નહીં સ્વીકારે. પ્રાર્થના આપણે ઘણા ટાઈમથી કરીએ છીએ પણ આપણે કોઈ સાંભળતું નથી, નહીં, નો નેગેટિવ થિંકિંગ, કોઈ સંકલ્પ નહીં કરો. મહારાજ સાક્ષાત બિરાજે છે, એ આપણી પ્રાર્થના નહીં સાંભળે તો કોની સાંભળશે? એમના દીકરાઓ છીએ આપણે, એમના બાળકો છીએ, એમના છીએ. પૂર્વે અનેકની સાંભળી છે ને આજે સાંભળે છે વર્તમાન કાળે. સહેજ પણ સંકલ્પ ના કરો કે મારી પ્રાર્થના નહીં સાંભળે તો, ભલે કદાચ આપણામાં માલ નથી,
છતાંય વિશ્વાસથી પ્રાર્થના કરો, એવી એવી રીતે કરો, મહારાજ હું માલ વગરનો છું, બસ તમે માલવાળા છો ને, દયાળુ કૃપા કરજો, કગરી પડો. પહેલું ભૂખ્યાને ગરજુ થઈને નેડી થઈને પ્રાર્થના કરો, બીજું પ્રગટ ભાવે પ્રાર્થના કરો, અને ત્રીજું સંપૂર્ણ વિશ્વાસ સાથે પ્રાર્થના કરો. આ ત્રણ શબ્દોને વિશેષ વિશેષ ડિટેલમાં આપણે આવતીકાલે સમજીશું. અત્યારે આપણી પાસે સમય ઓછો છે, એક પ્રાર્થના કરીએ છીએ મુક્તાન સ્વામીની, બધા સાથે મળીને મહારાજ પ્રગટ બિરાજે છે. આ કોઈ ફોટો નથી, આપણું કારણ સત્સંગનું સૂત્ર છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે અને સદા પ્રગટ છે. હે, બસ મહારાજ મૂર્તિ રૂપે પ્રગટ બિરાજે છે અને આપણી પ્રાર્થનાને સાંભળે છે. વિશ્વાસથી પ્રાર્થના કરીએ અને આ ટેવ પાડો. આ સમૂહ પ્રાર્થના છે, પણ સમૂહ પ્રાર્થના કરતા અનંત 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 ગણો પાવર, અનંત અનંત ગણો પ્રતાપ, અનંત અનંત ગણો સામર્થ્ય વ્યક્તિગત પ્રાર્થનામાં છે. વ્યક્તિગત પ્રાર્થનામાં એકલા હોય ને ત્યારે બસ આમ હાલતા જતા પ્રાર્થના કરો, નાતા નાતા પ્રાર્થના કરો. જેની જેની જરૂર, તમે કહો સ્વામી પણ આપણે કંઈ જરૂર જ નથી ને, એટલે આ પળે પળે જરૂર છે ભાઈ, આપણને બાન નથી, આપણે બધું છીએ, એટલે આપણને એમ લાગે છે કે મારે જરૂર નથી. પ્રાર્થના કરો, ટેવ પાડો. ત્યાં સુધી નહીં થાય એક ડગલું, હા આપણો બાહ્ય વિકાસ થશે સત્સંગમાં, આપણે બહાર ઊંચા વધીશું, ઊંડાઈ નહીં વધે આપણી, મુમુક્ષુતા નહીં પ્રગટે ત્યાં સુધી, ભૂખ નહીં જાગે, ખરી ભૂખ નહીં જાગે, મહારાજ હેલ્પ નહીં કરે ત્યાં સુધી, આપણા અંતર આપણું ડિસ્ટન્સ નહીં કપાય. સનાતન સત્ય છે, કારણ કે વી આર ટોટલી હેલ્પલેસ, આપણે સંપૂર્ણ હેલ્પલેસ છીએ. આ માર્ગમાં આપણી બુદ્ધિ કામમાં આવે એવી નથી, આ બુદ્ધિનો માર્ગ નથી, આ સાધનનો માર્ગ નથી, આ પૈસાનો માર્ગ નથી, આ ઓળખાણનો માર્ગ નથી, કેવળ પ્રાર્થના જ કામ કરે છે. અને વ્યવહારમાં મુશ્કેલી હોય, તકલીફ હોય, આપણે નિષ્કામ ભક્ત થવાનું છે, પરંતુ છતાંય કંઈક મુશ્કેલીઓ આવી, કંઈક તકલીફ આવી, સકામ ન બનો, પણ છતાંય હિંમત હારી જવાય એવા સંજોગાઈનું ભારે તો આ મહારાજ પાસે પ્રાર્થના કરો, ભજન કરો. બીજી કોઈ બીજી કાંઈ ન કરશો, કોઈને ન કહેવા જશો, કોઈ જહ નહીં મારે પહેલા, જ્યાં કહેવાનું છે ત્યાં કહો, જેની પાસે હાથ ધરવાનો છે, લાંબો કરવાનો છે ત્યાં કરો, જેની પાસે પ્રાર્થવાનું છે ને પ્રાર્થો, જેની તેની આગળ હાથ લાંબા ન કર્યા કરો. આખી દુનિયા આખી સ્વાર્થથી ભરેલી છે, આ એક જ મહારાજ એવું સ્વરૂપ છે કે જે આપણને ફટ દઈને મદદ કરશે. મંડી પડો, પ્રાર્થના ને ભજનનું બળ રાખો, મંડી પડો. મુક્તો, આજે આપણે એક પ્રાર્થનાથી શરૂઆત કરીએ, સમૂહ પ્રાર્થના. ઉપરા મુક્તાન સ્વામી શું કહે છે? હું તો છો ગણી ન ગણી નાર તોય તમારી, બધા હાથ જોડીને કરો પ્રાર્થના. હું તો છું ગણી ન ગણી નાર તોય તમારી, અર્થ તો જુઓ મોટા પુરુષના, અને અર્થ તો જુઓ મુક્તાન સ્વામી જેવા સાધુ જેને શ્રીજી મહારાજ દંડવત કરતા. બોલો, અવરભાવમાં મહારાજ કેટલું રિસ્પેક્ટ રાખતા, મહારાજ દંડવત કરવા રોજ જતા, મહારાજ રોજ દર્શન કરવા જતા. એ મુક્તાન સ્વામીનો, મુક્તાન સ્વામી મહારાજને એમ કે જુઓ પ્રાર્થના તો જુઓ તમે, એ મહારાજ હું તો છું ઘણી ન ગણી નાર તોય તમારી. આપણને શીખવાડ્યું છે, જુઓ તો ખરા કેવી પ્રાર્થનાઓ કરીને કેવું શીખવાડ્યું છે. હે મહારાજ હું તો ન ગણી, ન ગણી એટલે ગુણ વગરનો છું મહારાજ, હું તમારી નાર છું અને નગણી છું, નગણી એટલે ગુણ વગરનો છું, અને તમે કેવા છો? તમે ગુણ સાગર ઘન શ્યામ છો અવતારી રે. બોલો, તમે ગુણ સાગર ઘન શ્યામ છો અવતારી રે. ના બોલે ના જ બારો, તક ના જવા દેશો, તક ના જવા દેશો. પ્રાર્થના કરજો બધા, બધું ભૂલી જાવ અત્યારે, સમાજને, વ્યવહારને, સત્સંગને, પુરુષને, પુરુષ મહિલાને, મહિલા પુરુષને, બધા દેહભાવથી પર થઈને બસ મહારાજ સંપૂર્ણપણે વિશ્વાસ રાખીને મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષપણે આપણી પ્રાર્થના સાંભળે છે એવા વિચારથી આપણે પ્રાર્થના કરો. ફરીથી હું તો ગણી ના ગણી ના,
બે હાથ જોડીને બધા કરો, મારી રે તમે ગુણ સાગર ઘન શ્યામ છો અવતારી. હે મહારાજ, આ કેવું કજોડું ભેગું થયું છે, અમારું ને તમારું. કજોડું કહેવાય ને પેલા, એક ડોક્ટર થયેલો હોય ને ઘરવાળા બે ચોપડી ભણેલા હોય, આ કજોડું જ કહેવાય ને પેલા એમ. એ મહારાજ, તમે ગુણના સાગર છો અને અમે બધા નગણા છીએ, નગુણા છીએ, ગુણ વગરના છીએ. એ મહારાજ, અમારું ને તમારું કજોડું ભેગું થયું છે અને તમે નિભાવો છો, છતાંય તમે નિભાવો છો. આ લોકનો માણા નિભાવે કે ના નિભાવે, તમે નિભાવો છો, અમને પાલવો છો. હકીકત છે કે નહીં? આની સાથે આપણે બધા એગ્રી ખરા કે નહીં? પેલા આ મુક્તાન સ્વામીએ જે ઉપમા આપી છે પોતાની, એ આપણા માટે આપી છો, એમના માટે નથી આપી. આ ઉપમા સાચી કે નહીં વેલા? હવે આગળ શું કહે છે મુક્તાન સ્વામી જો. મુને કરી પોતાની શ્યામ દોષન જોયા. હાવ હાચું, અલ્યા હાચું હાચું કે હાવ હાચું? આપણા દોષ જોયા નહીં, પોતાના કરી દીધા. ઓ વાહ મહારાજ, વાહ વાહ, કરુણા નિકેતન, વાહ દયાના સાગર, વાહ. મને કરી પોતાની શામ દોષન જોયા રે. બોલો. મને કરી પોતાની શામ દોષન જોયા રે. તમે ગુણ ગ્રાહક ઘન શ્યામ મુજ પરમોયા. તમે ગુણ ગ્રાહક ઘન શ્યામ મુજ પરમોયા રે. ઊંધું થઈ ગયું, ઊંધું. હે ઊંધું થયું. આપણે તો એમનામાં મોહ પામી એવા નથી, કારણ કે બહુ મોહ પામવાના ઠેકાણા ગોતી લીધા તમે બધાએ. પરંતુ હે મહારાજ, તમે મારી ઉપર મોહી પડ્યા. શું જોયું એ ખબર નથી. હે ભગવાન આપણી ઉપર મોહી પડ્યા. સાચું? એટલે હાચું? બધા બોલતા નથી. હાચું હાચું કે હાવ હાચું? હા તો સાક્ષ તો પૂરો. હાચું કે હાવ હાચું? તમે ગુણ ગ્રાહક ઘન શ્યામ મુજ પરમોયા રે. બોલો. તમે ગુણ સાગર ઘન શ્યામ મુજ પરમોયા રે. તમે શ્યામ સુંદર સુખ રૂપ મુક્ત વિહારી રે. તમે શ્યામ સુંદર સુખ રૂપ મુક્ત વિહારી રે. ફરીથી. તમે શ્યામ સુંદર સુખ રૂપ મુક્ત વિહારી રે. તમે શ્યામ સુંદર સુખ રૂપ મુક્ત વિહારી રે. મારે પોહાય એવું નથી, તમે આનાથી મુક્ત કર્યા છે. તો હે મહારાજ, તમે મંદિર આવો માવતમ પરવારી રે. મારે મંદિર આવો શ્યામ સોહાગી રે. બોલો. મને કૃતાર્થ નાથ શ્યામ સોહાગી રે. તને કરી કૃતાર્થ નાથ શ્યામ સોહાગી રે. મારે ભવની ભાવટ આજ સરવે માગી રે.
કઈ ભાવટ, જન્મ મરણની ભાવટની વાત નથી હો, ભવો ભવની ભાવટ એટલે કઈ ભેલા, આ દેહરૂપી ભાવ, આપણા દેહના ભાવરૂપી, હે મહારાજ તમે આ જન્મ મરણ કયા, અમારા દેહ ભાવને ટળાવી નાખ્યો, વર્તમાન ધરાવી દેહ પડાવી મૂર્તિમાં રાખી જીવ અનાદિ મુક્તની પંક્તિમાં રાખ્યા સધ્ય કરીને શિવ, હે મહારાજ તમે અમારી આ ભાવની ભાવટ ભાંગી નાખી. હે સાચું ને? એટલે ભાઈ સાચું ને? સાચું કે હાવ સાચું? અરે શું કહે છે આગળ તો, અરે અમૃત વરસામે થયાનો રાગી રે, બોલો મારે અમૃત વરસામે થયાનો રાગી રે, મારે અમૃત વરસામે થયાનો રાગી રે, મારે અમૃત વર્ષ્યામે થઈનો રાગી રે, અમૃત નો મે વર્ષ્યો ભાઈ, મે મે એટલે સમજ્યા ને ભેલા, વરસાદ, અમૃત કયો અમૃત ભેલા, કૃપાનો વરસાદ, કૃપાનો વરસાદ વર્ષ્યો. જો ચારે બાજુ ધનાધન પડી રહ્યો છો અત્યારે, આ કૃપાના ધોધમાં બેઠા છીએ આપણે, સાચું? એટલે સાચું સાચું કે હાવ સાચું? અમારે અમૃત વર્ષ્યામે થયાનો રાગી રે, મારે અમૃત વર્ષ્યામે થયાનો રાગી રે, મારી તમ સંગ ત્રિભુવન રાય લગની લાગી રે, મારે તમ સંગ ત્રિભુવન રાય લગને લાગી રે. કયા ત્રણ ભુવન? એકાંતિક, પરમ એકાંતિક ને અનિ અનાદિ મુક્ત, એ ત્રણ ભુવન થી પર એવા ભગવાન સ્વામિનારાયણ, એની વાત છે હો. શું કહે છે આગળ? મારા ગુણ્યા તણો નહીં પાર, તમ સંગ મળતા રે, મારા પુણ્ય તણો નહીં પાર, તમ સંગ મળતા. મોટામાં મોટું પુણ્ય કયું ભેલા? અહીંયા પેલા પાપ પુણ્ય ની વાત નથી, પુણ્ય એટલે કૃપા, પુણ્ય એટલે શું ભેલા? કૃપા, 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 કૃપા. મારા પુણ્ય તણો નહીં પાર, તમ સંગ મળતા રે, મારા પુણ્ય તણો નહીં પાર, તમ સંગ મળતા રે, આનંદ કહે મહારાજ અંતર અટળતા રે, મુક્તાનંદ કહે મહારાજ અંતર અટળતા રે. અંતર, અંતર એટલે ડિસ્ટન્સ, અંતર. હે મહારાજ તમારી ને અમારી વચ્ચેનું અંતર ટળી ગયું, ટળી ગયું ને ભેલા. કેમ ટળી ગયું? નહીં વિમુખ નહીં સન્મુખ, કર્યા મુખોન મુખ, અને મુખોન મુખ કર્યા એટલે અંતર રહ્યું ભેલા, અંતર ટળી ગયું. અને એટલે કે છે છેલ્લી પંક્તિમાં શું કે છે, આનંદ કહે મહારાજ અંતર ટળતા રે, મુક્તાનંદ કહે મહારાજ અંતર ટળતા રે, હું તો છું ઘણી ન ગણી નાર, તોય તમારી, બોલો હું તો હાથ જોડીને બોલો, ન ગણી નાર તોય તમારી રે, હું તો છું ઘણી ન ગણી નાર તોય તમારી રે, તમે કુણ સાગર ઘન શ્યામ છો અવતારી રે, તમે કુણ સાગર ઘન શ્યામ છો અવતારી. વાહ મહારાજ, તાળીથી મહારાજને વધાવી દઈએ. મહારાજ અમારી પ્રાર્થના સાંભળજો, હા, અને કેવું પડે ખાંભળજો પેલા, એના માટે તો બેઠા છે અહીંયા, એમના માટે જ બેઠા છે. કોઈ મને ખોળો ધરે છે? મહારાજ રાહ જુએ છે હો, કોઈ મને ખોળો ધરે છે? કોઈ ખોળો ધરે છે? ધરજો, ધરજો. અહીંથી ઉઠ્યા પછી પ્રાર્થનાનું અંગ પાડી દેજો. મુક્તો જુઓ આપણા અંતર પરિવર્તન કેવા થાય છે, જોજો ચેલેન્જ સાથે કહું છું, મુક્તો ચેલેન્જ સાથે કહું છું.
આંતર પરિવર્તન, અંદર જો પરિવર્તન ના આવવા માંડે, આપણી સત્સંગની પુષ્ટિ ના થાય, આપણે દિવસે દિવસે આપણું મહારાજ સાથેનું અંતર ન કપાય, તો તમે તાર સત્સંગ છોડી દેજો, બસ જાઓ. પ્રાર્થના છોડી દેજો એમ નથી કહેતો, સત્સંગ છોડી દેજો. મુક્તો, પ્રાર્થનાની અજબની તાકાત છે. મહારાજ સાંભળવા બેઠા છે, રાહ જુએ છે. કોઈ ભિક્ષુક થાય છે, કોઈ રાહ જુએ છે, કોઈ માગે છે, કોઈ કહે છે, કોઈ ખોળો ધરે છે, કોઈ હાથ જોડે છે. જોડો, કાંઈ કરી શકીએ એમ નથી, આપણી પાસે કશું જ નથી. પ્રાર્થના કરો, કેટલા કરશો હવેથી. અને ફરી કહું છું, વ્યક્તિગત આવી 1000 પ્રાર્થના કરો, વ્યક્તિગત 25 કરો, બોલો વધી જશે. કારણ કે આ સમૂહ પ્રાર્થના છે, વેચાઈ જાય. એકલા પોકાર કરો, પોકાર પોકાર કરો, હે મહારાજ દયા કરો. આ પોકાર કર્યો કહેવાય. કીર્તનમાં એટલે શબ્દ વાપર્યો, કરજોડી વાલા કરજોડી શ્રીજી દીન હો કરો પોકાર રે નૌતમ પ્યારે નાવલિયા. પોકાર પોકાર, દિન હો કરું, દિન હો રહું પોકાર રે. હે મહારાજ હું તમને પોકાર કરું છું. પોકાર કરતા શીખો. હલવાઈએ ને પછી પોકાર કરીએ, એના કરતા વગર હલવાએ પોકાર કરો ને. હલવાવું જ ના પડે કોઈ દાડો. અને અંદરની ભગવાનના માર્ગે, એના રાજીપાના માર્ગે આપણી તાકાત છે, તેવડ છે કે આપણે એમને રાજી કરી શકીએ. મુક્તો, એના માટે કૃપા માગવી પડે. કૃપા વગર શક્ય જ નથી. એ તો માગો ને ભીખ, જેની તેની માગવી, એના કરતા માગો ને રાજા ધીરાજની ભીખ. કરો ને પ્રાર્થના, આપણે ન્યાલ કરી નાખશે. મહારાજ ન્યાલ કરી નાખશે. મુક્તો, પ્રાર્થના રોજ આપણે સાંજે થોડું પ્રાર્થના ઉપર આગળ વધીશું, કારણ કે આપણે ટેવ પડાવી છે, સમૂહ પ્રયત્ન કરવો છે અને આનો હોલા ઉઠાવ કરવો છે. બસ હવે આપણે નક્કી કરવું છે, કોઈક ટાર્ગેટ સાથે આગળ વધવું છે. આપણા દિવસો નહીં, વર્ષોના વર્ષો ચાલ્યા જાય છે, નહીં ચાલે. હવે ક્યાં સુધી ધોયેલા મૂળા જેવા રહીશું? નહીં ચાલે. મુક્તો, આપણો મુમુક્ષુતા વર્ષ આજે એની પૂર્ણાહુતિ થઈ રહી છે. ગઈ દિવાળીએ, ગયા જ્ઞાન સત્રમાં પહેલા દિવસે આપણું મુમુક્ષુતા વર્ષ જાહેર થયું હતું, બરાબર છે? 4 લક્ષાંક આપ્યા હતા, યાદ કરી લઈશું છેલ્લી વખત. કયા 4 લક્ષાંક આપ્યા હતા? પહેલો લક્ષાંક, હું કોણ છું, શા માટે આવ્યો છું, એ વિચાર નિરંતર રહેવો જોઈએ. બહુ 12 મહિના સુધી આપણે એની ઉપર બહુ સભાઓ કરી છે, પુસ્તકે લખાયું છે, પુસ્તકે છપાયું છે, સંકલ્પ સભાઓ થઈ છે, ને એ લેખો આખા માસિકના લેખ, માસિક ભરી ભરીને લેખો આપ્યા છે, ને થાય એટલો બધો પ્રયત્ન કર્યો છે. આપણે કેટલો કર્યો છે હું તમારી પર છોડું છું. બસ મુમુક્ષુતાનું પહેલું પગથિયું આ છે. મુમુક્ષુ એને કહેવાય કે જે નિરંતર અખંડ વિચારમાં રાચેલો રે, ડૂબેલો રે, બસ હું એમ આઈ, હું કોણ છું અને હું શું કરવા માટે આવ્યો છું, શું કરી રહ્યો છું આ. હા, લોકો મને જે નામથી ઓળખે છે, મારું નામ નથી. હું હર્ષદભાઈ નથી, હું જયંતિભાઈ નથી, હું મગનભાઈ નથી, હું પરેશભાઈ નથી, હું નાગજીભાઈ નથી, બસ હું કોણ છું? તો હું એમ આઈ, હું કોણ છું? હું એથી જુદો ચૈતન્ય અને મને અનાદિમુક્ત કર્યો છે, બસ હું અનાદિમુક્ત છું. શું કરવા આવ્યો છું? તો મૂર્તિનું સુખ લેવા આવ્યો છું. રોમ રોમ ના સુખ માંથી જ બની ને નિષ્કામ, રોમ રોમ ના સુખ માંથી જ બની ને નિષ્કામ. હવે એવી મૂર્તિ સુખની લાલચ અને લાલસા જાગે ક્યારે, ભૂખ જાગે ક્યારે? તો એના માટે બીજો આપણને બીજો લક્ષાંક આપ્યો હતો, બીજો ગોલ આપ્યો હતો, સાંખ જ્ઞાનનો વિચાર કરતા શીખો. સાંખ એટલે આંખ. મોટા સંતો એવું કહેતા, સાંખ એટલે આંખ, સાંખ વગરનો એટલે આંખ વગરનો કહેવાય. બસ જગત બધું ખોટું છે, ભગવાન સ્વામિનારાયણ સિવાય બધું, મહારાજ સિવાય બધું ખોટું છે. સંસાર ખોટો છે, જગત ખોટો છે, બસ આ દેહ ખોટો છે, દેહના સંબંધી ખોટા છે. એક સાચા છે ભગવાન સ્વામિનારાયણ. સ્વામી નારાયણ સત્ય જાણો રે હરિવાર, સાચો સગો સાચો નાણો રે હરિવાર.
અસંખ્ય જ્ઞાન, અને એમાંય તે ઘણું આપણે વર્ષ દરમિયાન ઘણું એની પાછળ પડ્યા છીએ. ફક્ત ઘણું કહેવાય એટલું થાય એટલું મહારાજે મોટા પ્રયત્ન કર્યો છે. પાત્રતાની તારતમ્યતા એ તમે બધાએ લીધું હશે, અને ન લીધું હોય તો મુબારક, રાજી રહેજો. ભૂખ્યા થજો, ગરજુ થજો, દિવસો વહી રહ્યા છે જેમ પાણીનો પ્રવાહ. પહેલાના સમયમાં મોટી મોટી નદીઓ, નર્મદા દેવી નદી ને મહીસાગર જેવી નદી ને તાપી નદી ને આ બધી નદીઓનું પાણી બધું સમુદ્રમાં દરિયા ભેગું થતું હતું. બંધ બંધાણા, ડેમ બંધાણા, પાણી રોકાયું અને પાણીનો સર્જનાત્મક કેટલો બધો ઉપયોગ શરૂ થઈ ગયો. પહેલાં ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થઈ, ખેતરે ખેતરે પહોંચી ગયા, નાની નાની નહેરો ને કેનાલો થઈ ગઈ અને મપલક પાક પાકતા થઈ ગયા. પણ એ પાણીનો સંગ્રહ કર્યો તો એમ મહારાજ અને મોટાની વાણી છે ને, એને જો આપણે ઉપયોગ નહીં કરીએ ને તો બધું દરિયા ભેગું થઈ જશે. પહેલાં દેહભાવ સોતું, દેહભાવ ભેગું ભળી જશે. જય સ્વામિનારાયણ. મુક્તો ડેમ બાંધો, વિચારરૂપી ડેમ બાંધો, સાંખ જ્ઞાનરૂપી ડેમ બાંધો. હા, શું કરવા માટે આવ્યો છું, મહારાજને મોટાનો શું અભિપ્રાય છે, મને શું કરાવવા માગે છે, એ વિચારમાં ડૂબેલા રહો અને એનો ઉપયોગ કરો. મહારાજ બાપાએ વાતોમાં લખ્યું આ શબ્દો બધા ઠેઠ મૂર્તિમાંથી આવે છે અને ઠેઠ મૂર્તિમાં લઈ જાય છે. હા, આવા બાપાના શબ્દો છે. મુક્તો આપણે એના પ્રવાસી છીએ, આપણે એના યાત્રિક છીએ. આ કારણ સત્સંગ છે, અહીંયા મૂર્તિનો વેપાર છે, આપણે મૂર્તિના ગ્રાહક છીએ. હા, એ માટે આપણે બેઠા છીએ અને એના માટે સાંખ્ય જ્ઞાન. બીજું ખોટું થશે તો સાચું થશે, ખોટું ખોટું થશે તો સાચું થશે. એટલે ખોટાને ખોટું કરી દેવું, એનું નામ સાંખ્ય જ્ઞાન. આ બીજો લક્ષ્યાંક આપ્યો હતો. કેટલો આપણે એમાં પાર પડ્યા છીએ એ તમારી ઉપર છોડું છું. સર્વૈયું કાઢતા શીખજો. આ વર્ષનો આજે છેલ્લો દિવસ છે, સર્વૈયું કાઢજો. અત્યારે છેવટ જોતા જજો કે આપણને કેટલું ખોટું ખોટું મનાય છે, બોલાય છે કે મનાય છે, કેટલી આશક્તિ બીજેથી ટળી, એટલું ખોટું મનાણું કહેવાય. ત્રીજો લક્ષ્યાંક આપણને આપ્યો, સકામ મટીને નિષ્કામ થાવ. કારણ કે જ્યાં સુધી સકામ ભાવના હોય ત્યાં સુધી એક મૂર્તિની લાલચ નહીં જાગે. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, ત્યાં સુધી મારે મહારાજ જોઈએ એવું નહીં થાય. ભક્તો, એ તો બધાએ દ્વાર બંધ થઈ જાય, કશું જ નથી જોતું. મહારાજ તમે જોઈએ, તમારું સુખ જોઈએ, આવા નિષ્કામ થાવ. અને એ ત્રીજો લક્ષ્યાંક આપ્યો હતો કે સકામ મટીને નિષ્કામ થાવ. ચોથો લક્ષ્યાંક આપણે આપ્યો, કારણ કે સમૂહ જીવન છે, ઘરમાં પાંચ સભ્યો હોય તો એ સમૂહ જીવન કહેવાય. સત્સંગમાં જો હજારોની સંખ્યાએ બેઠી છે, આ સમૂહ જીવન કહેવાય. સૌની પાત્રતા સરખી ન હોય, જમવા જાઓ ત્યારે કોઈ એક લાડુ જમી શકે, કોઈ બે લાડુ જમી શકે, કોઈ પાંચ જમી શકે ને કોઈ અડધો જ જમી શકે. સૌ સૌની પાત્રતાની તારતમ્યતા એ જમાય છે. એમ આ સમૂહ જીવનમાં બીજાનું જોવા જઈએ તો મેળ ન પડે, પોતે પોતાનું કરી લો. આ ચોથો લક્ષ્યાંક આપ્યો હતો, આપણે આપણું કરી લો. કહેવાનું પરંતુ આગ્રહપૂર્વક નહીં કહેવાનું, હો હોનું કરી લેશે, આપણે આપણું કરી લો. આજે મુમુક્ષુતા વર્ષના ચારે ચાર લક્ષ્યાંકો આપણે સિદ્ધ કર્યા છે, આપણે એમાં આગળ વધ્યા છીએ એવી માન્યતા સાથે આજે એક નવા લક્ષ્યાંક ઉપર, નવા વર્ષ ઉપર જઈ રહ્યા છીએ. મુક્તો, આજે નવું વર્ષ, આપણે ફરીથી આપણે કંઈક બીજું કંઈક નવું આપવું છે. આપીએ, મુમુક્ષુતા મનુમુક્ષુ થઈ ગયા, મુમુક્ષુ બની ગયા ને આપણે? હા કે ના તો બોલો. મુમુક્ષુ થઈ ગયા કે હજુ એમાં કંઈક પુષ્ટિની જરૂર લાગે છે? પુષ્ટિની જરૂર લાગે છે. કેટલાને લાગે છે કે હજુ આમાં ફરીથી રિપીટ થાય ને પુષ્ટિ મળે તો સારું એવું કેટલાને લાગે છે? હા, તો જો આજે કંઈક નવા વર્ષની શરૂઆત કરીએ એક ક્લિપથી, જરા જોઈએ, એક ક્લિપ દ્વારા આપણે જોઈએ અને આગળ એમાં આપણે આગળ વધીએ. ક્લિપ. Thank you.
આવા સુવર્ણ પાત્ર કહેતા મુમુક્ષુ બનવા માટે ફરીથી આપણે એક તક આપવામાં આવે છે. આ વર્ષે પણ મુમુક્ષુતા વર્ષ 2016-17 પૂર્ણ થાય છે અને હવે જો દિવસો કપાય છે, કપાઈ ગયા, આટલા દિવસ કપાતા ગયા, કાઉન્ટ ડાઉન થતું ગયું અને એ આજે 0 દિવસ આવીને ઉભો રહ્યો. હવે શું કઈક નૂતન આપણને આપે છે. હવે શું? તો મહારાજ અને મોટા પુરુષના સંકલ્પોમાં ભેગા પડવા માટે મૂર્તિ સુખના માર્ગે જેટ સ્પીડે પ્રગતિ કરવા માટે કરવી છે પ્રગતિ. હજુ ખરેખર મોક્ષ બનવા માટે શું કરવું? હવે બોલો ને, શું કરવું? થોકડો ફર્યો, વન મોર ચાન્સ. મુમુક્ષુતા વર્ષ બે ની જય. ભાઈ શું કે છે જોજો. હે મહારાજ, પ્રાર્થના કરવા આવ્યા છે. કોણ છે ભાઈ? ઓળખો છો તમે એમને? આપણે છીએ. હે મહારાજ, આ તો તમારા સંકલ્પને અમે ઝીલી શકીએ, સંકલ્પ સમા પાત્ર બની શકીએ. બોલો બધા, સંકલ્પ સમા પાત્ર બની શકીએ, ખરેખરા મૂર્તિ સુખના અધિકારી, રાજમાર્ગ ઉપર ચાલી શકીએ એવી દયા કરજો. હે વાલા, અમારા બળે આ શક્ય નથી. બોલો, હે વાલા, અમારા બળે શક્ય નથી. આપ જ ભેળા ભળજો વાલા, ભેળા ભળજો. મુમુક્ષતા વર્ષ બે. બોલો જો બધા, મુમુક્ષતા વર્ષ બે. આપણે 1995 બાપાશ્રી મહોત્સવ આવેલો, બાપાશ્રી મહોત્સવ કેટલાય અનુભવેલો છે. 1995 બાપાશ્રી મહોત્સવ બહુ ધામધૂમથી ઉજવાયો હતો અને એ વખતે આપણે એક પ્રદર્શનનું કામ ચાલતું હતું. અમારે ફતેહસિંહ વાળા કરીને પેઇન્ટર છે, ફતેહસિંહ વાળા ગઢપુર નિવાસી, બહુ સારા પેઇન્ટર, ને એમની જોડે કામ કરાવતા હતા. 40-50 બેનર્સ બનાવવાના હતા. હવે એટલા બધા ટોપ પ્રકારના પેઇન્ટર, હવે દિવસો બાકી રહેલા 5 અને પેઇન્ટિંગ બાકી રહેલા 25. હવે 5 દિવસ બાકી હતા અને સેવક ગયો, એક પેઇન્ટિંગ કરે ને તો આમ પીંછી ફેરવ્યા જ કરે, એકની એક જગ્યાએ પીંછી ફેરવ્યા જ કરે. કીધું, બાપુ તમે આગળ જાઓ, હવે 25 બાકી છે, તમે આગળ કહો, આપ એક જગ્યાએ પીંછી ફેરવ્યા કરો છો, બહુ સરસ ચિત્ર થઈ ગયું. મને ઊંધા ફરીને શું કે, સ્વામી આ તમારો વિષય નથી, આ મારો વિષય છે. જ્યાં સુધી મને સંતોષ નહીં થાય ત્યાં સુધી પીંછી ફેરવ્યા જ કરીશ. એમ મૂકતો, જ્યાં સુધી અમને સંતોષ નહીં થાય ત્યાં સુધી મુમુક્ષુતા વર્ષ ઉજવ્યા કરશો. તમને એમ થાય કે સ્વામી પણ અમે મુમુક્ષુ થઈ ગયા પણ અમને સંતોષ નથી, એનું શું? હા, ત્યાં સુધી આપણે મુમુક્ષુતા વર્ષ પીંછી ફેરવ્યા જ કરશું. એગ્રી? સંમત? હવે મુક્તો, આ વખતના આપણે ગોલ ઉપર જઈશું કે આપણા 4 લક્ષ્યાંક છે, એમાંથી આજે પહેલા લક્ષ્યાંક ઉપર આપણે આગળ જઈ રહ્યા છીએ અને પહેલા લક્ષ્યાંકથી આપણે જીવન આપણું શરૂઆત કરવું છે. સાંભળવા છે કે વર્તવું છે? મુક્તો, મુમુક્ષુતા એટલે કેવળ ભૂખ અને ગરજો. મુમુક્ષુની વ્યાખ્યા પહેલાં સમજજો. ભક્ત હોવું ને મુમુક્ષુ હોવું, સાધુ હોવું ને મુમુક્ષુ હોવું, એમાં આસમાન જમીનનો તફાવત છે. શાસ્ત્રી અને વિદ્વાન હોઈ શકે
પણ શાસ્ત્રી અને વિદ્વાન મુમુક્ષુ ન પણ હોઈ શકે. સમજો આ વ્યાખ્યાને. ઓ વિદ્વતા શબ્દ જુદો છે અને મુમુક્ષુતા શબ્દ જુદો છે. વિદ્વતા પંડિતાએ શાસ્ત્રપણું આપણી કોઈ આલોકની મોટપ, સંતો આશ્રમ ત્યાગાશ્રમ ગ્રહસ્થ આશ્રમ એ આલોકની મોટપ છે બધી. એ બધા દેહલક્ષી ખ્યાલો છે, પરંતુ મુમુક્ષુ એ આત્મલક્ષી ખ્યાલ છે. કેટલી આપણને મહારાજને રાજી કરવાની ભૂખ જાગી છે, કેટલી મહારાજને રાજી કરવાની ગરજ જાગી છે, એ ભૂખ અને ગરજ ઉપર મુમુક્ષુતા ડિપેન્ડન્ટ છે. હા, આખો આ પ્રોજેક્ટ મુમુક્ષુ પ્રોજેક્ટ આખો ભૂખ્યા અને ગરજુનો પ્રોજેક્ટ છે. મહારાજ રાજી થાય, મહારાજના ગમતામાં જીવાય, મહારાજના રાજીપામાં જીવાય, અને એના માટે ગરજથી જીવાય, ભૂખથી જીવાય. આપણું સાચવવું પડે એ મુમુક્ષુતા નથી. આપણું જાળવવું પડે, આપણું ધ્યાન રાખવું પડે, આપણી ચિંતા રાખવી પડે મહારાજને મોટાને સંતોને, એ મુમુક્ષુતા નથી. ગરજો થાવ, રાજી કરવાના ગરજો થાવ, ભૂખ્યા થાવ, અને મુમુક્ષુ જ મૂર્તિનું સુખ લઈ શકે એમાં કોઈ મિનમેખ નથી. મુમુક્ષુ જ મૂર્તિનું સુખ લઈ શકે. આ કારણ સત્સંગ ભક્તમાંથી મુમુક્ષુ કરવા અને મુમુક્ષુમાંથી મુક્ત કરવાની ફેક્ટરી છે. દિવ્ય કારણ સત્સંગમાં સુણો જીગના શ્રીજી મરણે મોક્ષ થાય છે. ફરીથી દિવ્ય કારણ સત્સંગમાં સુણો જીગ્ઞાસુ શ્રીજી મરણે મોક્ષ થાય છે. હવેની લીટી બરાબર સાંભળજો. કરે મુક્ત મુમુક્ષુ ને સુણો જીગ્ઞાસુ શ્રીજી મરણે મોક્ષ થાય છે. કોને મુક્ત કરે છે મહારાજ? કરે મુક્ત મુમુક્ષુ ને સુણો જીગ્ઞાસુ શ્રીજી મરણે મોક્ષ થાય છે. અને એટલે આપણે પહેલા મુમુક્ષુતા કેળવીશું, એટલા જ મૂર્તિ સુખ તરફ આગળ વધારશે, એટલું જ વધારશે. જેને સખંડ અનુસંધાન રહે, હું શું કરવા આવ્યો છું, શું કરી રહ્યો છું, એનું નામ મુમુક્ષુ. પોતાના લક્ષનો જીવનનો ધ્યેય જેની જેની નજર સમક્ષ હંમેશા રહેતો હોય એનું નામ મુમુક્ષુ. બસ શું કરવા હું આવ્યો છું, શું કરી રહ્યો છું. અમને સાધુ નહીં તે નિરંતર અનુસંધાન રહેવું જોઈએ. ભલે આ સમયો થાય, સમયા થાય, ઉત્સવ થાય, આ શિબિરો થાય, પરંતુ એ અમારું મુખ્ય કર્તવ્ય નથી. આપણે બધા શાના માટે આવ્યા છીએ? અને એટલા માટે તો આપણને અનુસંધાન આપવામાં આવ્યું કે કામ આ કામ આ એક જ છે. જો કામ કામ આ કામ આ એક જ છે. જો કામ રોમ રોમ ના સુખ માંથી જો બની ને નિષ્કામ, રોમ રોમ ના સુખ માંથી જો બની ને નિષ્કામ. બસ આ કામ તરફ જેનું નિરંતર લક્ષ્ય રહે કે મારે આ જન્મે આ દેહે કરીને છતે દેહે મારે મૂર્તિ સુખના અધિકારી થવું છે, રોમ રોમના સુખ ભોગવતા થવું છે, દેહ ભાવનો પ્રલય કરવો છે, અહંતા અને મમતાથી પર થવું છે, હું અને મારું જે અનાદિ કાળની જે માયા છે એનાથી પર થવું છે, આ વિચાર જેના લક્ષ્યમાં નિરંતર વર્તે એનું નામ મુમુક્ષુ. મુક્તો પાંચ માળા કરે, પૂજા કરે, ભક્તિ કરતો થયો એ મુમુક્ષુ નથી, એ ભક્ત કહેવાય. મુમુક્ષુ એટલે સતત મહારાજના અભિપ્રાય આપણા અભિપ્રાય બની જાય એનું નામ મુમુક્ષુ. મહારાજની મરજી આપણી મરજી બની જાય એનું નામ મુમુક્ષુ. મહારાજનું ગમતું આપણું ગમતું બની જાય એનું નામ મુમુક્ષુ. જે હેતુ માટે મહારાજ પધાર્યા છે, મોટા પુરુષ પધાર્યા છે, એ હેતુ આપણો થઈ જાય એનું નામ મુમુક્ષુ. એમનો સંકલ્પ આપણો થઈ જાય એનું નામ મુમુક્ષુ. એ સંકલ્પ માટે જે દોડે, બેસી ના રે, દોડે, ખરા ખટકાપૂર્વક આગળ વધતો જાય, દિવસે દિવસે પંથ કાપતો જાય એનું નામ મુમુક્ષુ. મુક્તો આપણે એક દ્રષ્ટાંત આપ્યું હતું ગઈ સાલ સમજવા માટે કે અહીંથી મુંબઈ જવું છે એવું નક્કી કરે એ ભક્ત કહેવાય. આ તો એક દ્રષ્ટાંત છે. અને મુંબઈ જવું છે એમ માનીને મુંબઈની યાત્રા ચાલુ કરી દે, અંતર કપાવવા માંડે એ મુમુક્ષુતા કહેવાય. અંતર કાપવા માંડે એ મુમુક્ષુ કહેવાય. અને મુંબઈ પહોંચી જાય એનું નામ મુક્ત કહેવાય, એ મુક્ત કહેવાય. હા, અહીંથી માની લો કે મુંબઈની વાટ ચાલુ કરી દીધી, રસ્તો કાપવા માંડ્યો અને જર્ની ચાલુ કરી દીધી, વડોદરા સુધી પહોંચ્યા, 25% મુમુક્ષુતા એ કહેવાય. સુરત સુધી પહોંચ્યા, 50% મુમુક્ષુતા પ્રગટિ કહેવાય. વાપી ને વલસાડ સુધી પહોંચ્યા, 75% મુમુક્ષુતા પ્રગટિ કહેવાય. હા, આગળ જતા જતા દહીંસર ને મીરા રોડ સુધી, ભાયંદર સુધી પહોંચ્યા, 90% મુમુક્ષુતા પ્રગટિ કહેવાય.
પણ જ્યારે સેન્ટર સુધી પહોંચી જઈએ ને એટલે 360 ડિગ્રી થઈ જાય, સંપૂર્ણ વર્તુળ પૂરું થઈ જાય. અને ત્યારે મહારાજ સુખના બંબ છોડવા માંડે વહેલા, સુખના ધોજ છોડવા માંડે. એને કહેવાય મુક્ત ભાવ. અને આપણું એ ડેસ્ટિનેશન છે મુક્તો. મોક્ષતા પ્રગટાવતા આપણે છેક મૂર્તિના સુખ સુધી પહોંચવું છે. શ્રીજી મહારાજ કેટલીક બાબતો વચનામૃતમાં મોક્ષના, મહારાજ મોક્ષની વ્યાખ્યાઓ કરે છે. આપણે બે ચાર વચનામૃત દ્વારા જોઈએ કે ભગવાન સ્વામિનારાયણ મુમુક્ષુ મહારાજની વ્યાખ્યામાં મુમુક્ષુ મહારાજે કોને કીધો છે અને એની વાત મહારાજ કરી રહ્યા છે. ગરજો કોને કહેવાય, ભૂખ્યો કોને કહેવાય, મુમુક્ષુ કોને કહેવાય, મધ્યના 47માં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે. શ્રીજી મહારાજના શબ્દોને આપણે જોઈએ. ભગવાન સ્વામિનારાયણે ગરજોને ભૂખ્યા થવાનું કેવું શીખવાડ્યું છે આપણને શ્રીજી મહારાજે. જે સાધુને મોક્ષનો ખપ હોય, આ માત્ર સાધુ પૂરતું નથી હો, સાધુ કે હરિભક્ત, એ વખતે સાધુ સામે બેઠા હતા એટલે મહારાજ સાધુને ઉદ્દેશીને બોલ્યા છે. જે સાધુ કે હરિભક્તને મોક્ષનો ખપ હોય તેને તો જેમ દુખવીએ ને વિષયનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય. આ જો મુમુક્ષુનું લક્ષણ, આપણને સુળી ઉપર શયન કરાવે તોય સાધુની સંગે રહીએ રે, એનું નામ મુમુક્ષુ કહેવાય ભાઈ. હા, સાત સાત પાંચ પાંચ ખાસડા મારે અને છતાંય તે હે દયાળુ મારા રહી રહી જેટલા ટુકડા કરી નાખો તોય હું તમારો છું, ક્યાં જઈશ એમ જે મંડ્યો હોય અને ગરજુ થઈને, ભૂખ્યોને ગરજુ થઈને ચોંટી પડે ભગવાનને સંતને, એનું નામ મુમુક્ષુ કહેવાય ભાઈ. આગળ બીજું મહારાજ પ્રથમના 61માં કહે છે, મુમુક્ષુની વ્યાખ્યા કરે છે મહારાજ. જો જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે, કસણી એટલે સમજ્યા ને, કસોટી લે, જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ ને વધુ રાજી થવું જોઈએ. જે ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે અને પળમાત્ર મુસ્થી છેટે નહીં રહે. આવું જેને વરતતું હોય, ગમે એટલી કસણી કરે, કસણીમાં રાખે તોય સહેજ પણ ઢીલો ના પડે, સોનાના દોરાની પેઠે 6 ઋતુમાં એક સરખો રહે. મીણે પાયેલા દોરાની પેટે ઢીલો ડબ થયો હોય, શી ઉનાળો આવે ત્યારે ઢીલો પડી જાય, શિયાળામાં કડક થઈ જાય, એવું ના હોય, સદા એક સરખી રીતિ નીતિ રહે, આનંદ આનંદ વર્ત્યા કરે. બસ મુજે કોન મિલા હૈ ઓર મુજે ક્યા કેસા કિયા હૈ, એનો આનંદ વર્ત્યા કરે, એનું નામ મુમુક્ષુ. શ્રીજી મહારાજ આગળના વચનામૃતમાં શું કહે સાંભળજો. વચનામૃતના આધારો છે પ્રથમનો 76મો વચનામૃત. શ્રીજી મહારાજ મુમુક્ષુની વ્યાખ્યા કરે છે પ્રથમનો 76મો વચનામૃત. મહારાજ અને મોટા ગમે તેવા વચનના ભીડામાં લઈએ, મહારાજ અને મોટા ગમે તેવા વચનના ભીડામાં લે અને એનો ગમતું મુકાવીને અમારા ગમતામાં મહારાજ કે રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મુજાય નહીં. હ ગમે એટલું આપણને ભીડામાં લઈ લે, ભગવાનને સત્પુરુષ આપણને પંચવર્તમાનમાં ખોટ ન હોય અને છતાં પણ આપણને અખંડ આપણને મરજીમાં મુકાવે, આપણી મરજી મુકાવે અને એમના ગમતામાં રાખે, બસ ધણીના ગમતામાં રહેવું છે. અનંત જન્મ સુધી આપણે મનમુખી થઈને આપણા ગમતામાં રહ્યા છીએ, પણ ધણીના ગમતામાં રહેવું છે વિચારથી આગળ મંડ્યો રે, એનું નામ મુમુક્ષુ કહેવાય. લોયાના 17મા વચનામૃતમાં મહારાજ કહે છે, સંત પાંચ પાંચ ખાસડા મારે તો પણ ખમે અને એમ સમજે જે મારા મોટા ભાગ્ય છે એમ સમજે, એનું નામ મુમુક્ષુ કહેવાય. કયા પાંચ ખાસડા? બાપાએ ટીકામાં બતાવ્યું છે, સંતો ખાસડા મારે પ્યારતા જ નથી, મારે શું? હા, પરંતુ પંચવર્ષ વિષયનું ખંડન કરે, આ પંચ વિષયના ખંડન રૂપી ખાસડા મારે તોય તે હાથ જોડીને ઉભો રહે, ભલે દયાળું કહીને સહેજ પણ ઢીલો ન પડે. આ સત્સંગ કરી કરીને મરી ગયા, હેરાન થઈ ગયા, વહે પડી ગયા છે, આવો વિચાર ના આવે, એનું નામ મુમુક્ષુ કહેવાય. જો આવા મુમુક્ષુ થવાનું છે એના માટે વર્ષ છે ભાઈ. ખાલી દાડા કાઢીને આપણે ભગત થઈને તિલક ચાંદલો કર્યો અને બાપાએ વાતોમાં લખ્યું ને કે તિલક ચાંદલો કર્યો અને કંઠી બાંધી, એ તો સત્સંગી કહેવાય. કેટલા પૈસાનો? 2 પૈસાનો સત્સંગી કહેવાય. અને ત્યાગી થયા અને સાધુના લુગડા પહેર્યા અને જો આમાંના કોઈ ગુણ ન હોય તો એ ત્યાગીનો વેશ લીધો કહેવાય. બાપા આવું બોલ્યા છો? કોના બાપા? આપણા બાપા. કોના બાપા ભાઈલા? કયા બાપા? અબજી બાપા. આ બાપાના વેણ છે હો, આપણે એમના છીએ, ધ્યાન રાખજો. મધ્યનો 37મો વચનામૃત. શ્રીજી મહારાજ સત્પુરુષની અરે મુમુક્ષુની વ્યાખ્યા કરે છે. સત્પુરુષ ગમે તેટલા દુખવીને કઠણ વચન કહે, ગમે તેવા દુખવીને કઠણ વચન કહે તો પણ એને હિતકારી જ માનતો જાય. પહેલાં તો વિચાર કરો, આપણને દુખવીને કઠણ વેણ કહી શકે છે? નીધડકપણું આપણે અપાવ્યું છે અને નથી અપાવ્યું તો સમજો આપણી મુમુક્ષુતા હજુ 0 છે. હા, ગમે તેવા દુખવીને કઠણ વચન કહે
અને તો પણ એને હિતકારી માનતો જાય કે મારા મોક્ષના દાતાના કલ્યાણના કરતલ આ છે, એવું જેને સમજાય એનું નામ મુમુક્ષુ. મુક્તો હાચેવ હાચેવ કરવું પડે, ક્યાં બેઠા હશે ને ક્યાં ઉતા હશે ને, હારું વાંકું નહીં પડે ને ઊંધું નહીં પડે ને, નથી બોલાયા તે હે હું ગયો તો મને બોલાયો નહીં, હે મારી કેર જ ના કરી, મને કોઈ મારી કોઈ ગણતરી જ નહીં, આ મુમુક્ષુનું લક્ષણ નથી. મુક્તો મુમુક્ષુ કોને કહેવાય? જો આ મહારાજના શબ્દો તો જુઓ, મહારાજ છેલ્લાનું 24મું વચનામૃત શું કહે છે? વારંવાર કઠણ વચનના ડંસ માર્યા હોય ને કચવાવ્યા હોય તો પણ કોઈ રીતે પાછો ન પડે. શબ્દો તો જુઓ, વારંવાર કઠણ વચનના ડંસ માર્યા હોય અને કચવાવ્યા હોય તો પણ કોઈ રીતે પાછો ન પડે, સત્સંગમાંથી પાછો ન પડે, રતિવા દિવસે ને દિવસે સરસ ને સરસ થતો જાય. લ્યો વિચારજો, કઠણ વચન કહી શકે છે આપણને, ડંસ મારી શકે છે, ધોકો લઈને ધમકાવી શકે છે, આપણને કાનબુટ્ટી પકડીને આપણને રસ્તા ઉપર ચલાવી શકે છે, પોતાના જાણીને આપણને હથોડા લઈ શકે છે, ટાંકણું લઈ શકે છે. કલ્પના કરો તો મુમુક્ષુ આપણે, હા એવા થવાનું છે આપણે. ખરેખર મુમુક્ષુ થવા માટે આ મુમુક્ષુતા વર્ષ છે, દિવસો પસાર કરવા માટે નથી. આગળની વ્યાખ્યા છેલ્લાનું 25 મહારાજ શું કહે છે? પોતાના દેહમાં ગમે તેટલું દુઃખ અથવા સુખ આવી પડે, દેહમાં કોઈ દીર્ઘ રોગ આવી પડે, ખાવા અન્ન ન મળે અને ભગવાનની અન્ન ન મળે તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ ધર્મ, શ્રદ્ધા, એમાંથી રંજ માત્ર મોળો ન પડે, રતિવા સરસ ને સરસ થતો જાય, એનું નામ મુમુક્ષુ કહેવાય. મુક્ત મુમુક્ષુ જરા ચેક કરતા જજો, તપાસતા કરજો, તપાસતા જજો કે આપણી મુમુક્ષુતા કેટલી પ્રગટી છે. છતાંય સંકલ્પ ન થાય, મહારાજ રાખે એમ રહેવું છે, દેખાડે તે જોવું છે, બસ જે કરતા હશે દાસના દુશ્મન હરી કદી હોય નહીં. બસ મહારાજ કોઈ દિવસ દાસના દુશ્મન ન હોય, જે કરે યોગ્ય જ હોય, બસ સોળી ઉપર શયન કરાવે તો એ સાધુની સંગે રહીએ રે, એનું નામ મુમુક્ષુ કહેવાય. હે સોળી ઉપર શયન કરાવે, સાધુ સોળી ઉપર શયન કરાવે પણ છતાં એવા સંજોગ આવીને ઉભા રહે, છતાંય તે રતિવા સહેજ ફેર ન પડે, સહેજ પણ વાંધો ના આવે, એનું નામ મુમુક્ષુ કહેવાય. મુક્તો આવા મુમુક્ષુ થવા માટે આજે પહેલો લક્ષાંક આપવામાં આવે છે. વર્ષ એનું એ છે, પરંતુ લક્ષાંક ચારે ચાર બદલાય છે, એવું માનીને આગળ વધી રહ્યા છીએ કે ચારેય લક્ષાંક આપણે સિદ્ધ થઈ ચૂક્યા છે, પરંતુ એની પુષ્ટિદાયક ચારે ચાર વર્ષ હવે પછીના ચાર લક્ષાંક આ વર્ષના આપવામાં આવે છે, એની જ પુષ્ટિ થાય એવા છે. આજનો પહેલો લક્ષાંક ઉપર આપણે આજની સભાને આગળ વધારીએ. પહેલો લક્ષાંક છે આ વર્ષનો, સૌના દાસાનો દાસ થઈને રહીએ રે. બોલો જોઈએ બધાએ, સૌના દાસાનો દાસ થઈને રહીએ રે. બધાએ બોલો ફરીથી એક વખત, સૌના દાસાનો દાસ થઈને. દાસા દાસ નથી કીધું, દાસાનો દાસ થઈને. અને પાછા કોના? મોટા પુરુષના, મોટા પુરુષના દાસાનો દાસ થવાનું કીધું, સૌના દાસાનો દાસ થઈને. હવે દાદા છીએ ને દાસ થવાનું, દાદા છીએ ને દાસ નહીં, દાસ નહીં દાસ થવાનું, પાછું દાદા છીએ ને દાસ નહીં, દાસના દાસ નહીં, મોટા પુરુષના દાસ નહીં, સૌના દાસાનો દાસ થઈ. તમે કહેશો કે મારું મારી નાખ્યા, મારી નાખ્યા, મારી જ નાખવાના છે, આ મારી નાખવાનો જ પ્રોજેક્ટ છે, તમને જીવતા રહેવા જ નથી દેવાને, જીવતા રોતો વાસના પીડે ને, જીવતા રોતો કામના પીડે ને, જીવતા રહેતો વાસ અંદર હેત બીજે રહે ને, જીવતા રહે તો પંચ વિષયમાં પ્રીતિ થાય ને, મારી નાખવા છે અને મૂર્તિમાં રાખી દેવા છે, મહારાજ અને મોટાનો સંકલ્પ છે. ભાઈઓ અવર ભાવ માત્રનો પ્રલય કરાવો એ માર્યા કહેવાય, દેહ ભાવનો પ્રલય કરાવો એ માર્યા કહેવાય. એના માટે તો બધા પ્રોજેક્ટ છે, એના માટે તો સિલેબસ ચાલે છે. કોઈ હરરીને જ જતા ને પેલા, હા બોલો ચારમાં જો આપણે મંડ્યા, ભલે હું તમને એવું નથી કહેતો બોલો આપણે 360 ડિગ્રી પહોંચી ગયા, પરંતુ મુકતો આખા વરોમાં સાચું બોલજો, કંઈક તો ફેર પડ્યો છે કે નથી પડ્યો. એટલે આ ચાર સંકલ્પ આપ્યા હતા, એક વર ગયું ધોકા લઈને મંડ્યા, તો કંઈક આપણા જીવનમાં ફેર પડ્યો એવું લાગ્યું છે કે નથી લાગ્યું? સાચું બોલજો, તમે સાચું ના બોલો તમને અમારા હમો, કેટલાને ફેર પડ્યો છે સાચું બોલજો, કંઈ કંઈ ફેર પડ્યો હોય. એટલે આ પોદળો પડે તો એ ધૂળ લે,
લેખ ના લે ભાઈલા. એટલે આ હુકો હાબુ ગહાય ને તો એ થોડો મેલ કાપે, આ હુકો નથી, આ તો લીલો છમ જેવો હાબુ છે ભાઈ. હા, અને શું આપણામાં ના ફેર પડે? તો આય ફેર પડશે, નહીં પડે. ભલે દાદા હોય, દાદા નહીં, દાસ, દાસ નહીં, દાસના દાસ કરવા છે. આ ધણીનો સંકલ્પ છે. અને ભગવાન સ્વામિનારાયણ ભક્ત ચિંતામણીમાં બોલ્યા છે કે દાસના દાસ થઈ રહેશે જે સત્સંગમાં, દાસના દાસ થઈ રહેશે જે સત્સંગમાં, ભલી તેની ભક્તિ માનીશ રાચીશ તેના રંગમાં. હે મહારાજ, કે ભલી, ભલી એટલે એની યોગ્ય સાચી ભક્તિ માનીને, ભલી એટલે સાચી, એ ભલી શબ્દ હિન્દી શબ્દ છે. ભલી તેની ભક્તિ માનીશ રાચીશ તેના રંગમાં, એની જ ભક્તિ સાચી માનીશ અને એની હું એના ભેળો રહીશ સદાય માટે. કોના ભેળો? દાસનો દાસ થઈ રહેશે જે સત્સંગમાં. કેવા કરવા માગે છે મહારાજ આપણને? દાસના દાસ થઈ રહેશે જે સત્સંગમાં. બોલો છો બધાએ? દાસના દાસ થઈ રહેશે જે સત્સંગમાં, ભલી તેની ભક્તિ માનીશ અને રાચીશ તેના રંગોમાં. સંતોને થશે કે સ્વામી આપણે, અમારે દાસના દાસ થવાનું? એટલે તમારે નહીં, મારે થવાનું. હા, કે શેરઘી લાયા તમે? હું બધા, આપણે બધા, આપણે તો પહેલાં થવાનું ભાઈ. હા, આપણે આ બધાના દાસ થવાનું. ભારે કરી મારી નાખે. આ બધાના દાસ? હા, આ બધા કોણ છે ખબર છે? હરિભક્તો છે, આ ભગત છે, આ જગતના જીવ છે. એટલે મહારાજના મુક્તો છે અને એના દાસના દાસ થવાનું છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજેલા એક દિવસ, અને મહારાજ સભા કહીને બેઠા છે, મહારાજ ઢોલિયા ઉપર બિરાજેલા, મહારાજે લીલા કરી. મહારાજ કે ભક્તો, જેટલા અમારા દાસ હોય, આ ઢોલિયાના દાસ હોય, ઢોલિયાવાળાના દાસ હોય, એટલા અહીં બેહો, અને જેટલા અમારા દાસના દાસ હોય એ બધા છેટા જઈને બેહો. ચલો, જેટલા ઢોલિયાના દાસ હોય, ઢોલિયાના એટલે સમજ્યા ભાઈલા, ઢોલિયા ઉપર કોણ બેઠું હતું ભાઈલા? મહારાજ. આ ઢોલિયાના દાસ હોય ને એટલા અહીં બેહી રહો, અને જેટલા દાસના દાસ હોય ને એટલા બધા છેટા જઈને બેહો. બધાએ વિચાર કર્યો કે મારું વારું, આપણે તો ઢોલિયાના દાસ છીએ, તે સંતોએ ત્યાં બેહી રહ્યા ને હરિભક્તોએ બેહી રહ્યા, ખાલી એક હરિભગત ઉઠ્યા અને છેટા જઈને બેઠા. અને કોણ હતું ખબર છે? પર્વતભાઈ. કોણ ભાઈલા? પર્વતભાઈ. પર્વતભાઈ ભક્તો જે અખંડ મૂર્તિમાં રહેતા અને એમ કહે છે કે હું તો દાસનો દાસ છું. બોલો. એટલે આ પર્વતભાઈ જેવા અખંડ સ્થિતિમાં રહેતા, પંચવી શયન રસ જે હા. પર્વતભાઈ ને કોઈએ પૂછ્યું, પર્વતભાઈ તમને વર્ષ કેટલા થયા? બાપાની વાતમાં વાત આવે છે. ત્યારે પર્વતભાઈ બોલ્યા, લોકો મને એમ કહે છે કે 60 વર્ષ થયા, પરંતુ જો મેં મહારાજની મૂર્તિ વિના કંઈ જોયું હોય, મૂર્તિ સિવાય જીવનમાં કંઈ સાંભળ્યું હોય, મૂર્તિ સિવાય કંઈ ભોગવ્યું હોય, તો મને આ 500 પરમહંસના સમ છે. પંચવી શયન રસ જે હા, નથી જાણતો હું કાંઈ તે હા, મારે વર્તે છે અક્ષરધામ. કયું અક્ષરધામ? તેજરૂપી અક્ષરધામ નહીં, ઓ મૂર્તિરૂપી ધામ. મારે વર્તે છે અક્ષરધામ, સર્વે પરમહંસના સમ. મારે વર્તે છે અક્ષરધામ, સર્વે પરમહંસના સમ. આવા પર્વતભાઈ જો દાસના દાસ થવાની, અને મહારાજ રાજી થઈને બેટી પડ્યા, સાબાશ 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 પર્વતભાઈ, અમારે SMVSના આખા સમાજને તમારા જેવો કરવો છે. મહારાજ એ વખતે સંકલ્પ કર્યો છે ને એ અત્યારે પૂર્ણ કરવાનો છે. આપણે આટલા વર્ષ પછી કરવો છે ને ભાઈલા. તો દાસ થવું છે કે દાસના દાસ થવું છે? બોલવામાં કે થવું જ છે? થવું જ છે કે ખરેખર થવું છે? અને ના થવું હોય તો આ થવું પડશે બાપા, કંઈ થવું પડશે. હા, છોડવાના નથી. આ વખતે તોલમાં આવી ગયા છો ભાઈ, અહીંયા બેઠેલા આપણને બધાને જુઓ તમે, ધીરે 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 મહારાજ આપણને જે સંકલ્પ લઈને આવ્યા છે ને એવા પહોંચાડી દેશે ને ખબરે નહીં પડે. જુઓ તો ખરા તમે, જોજો તો ખરા તમે, જોજો તો ખરા બેટમજી. મહારાજ કહે છે, હું નથી કહેતો, બેટમજી જોજો તો ખરા. અને મોટા મોટા સંતો કેવા દાસ થઈને, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી, આપણા ગોપાળાન સ્વામી કેવા દાસ થઈને વર્ત્યા છે, કેવા દાસ થઈને વર્ત્યા છે. આપણા ગુરુજી કેવા, બાપજી કેવા, દાસત્વપણાની ભક્તિથી કેવા વર્ત્યા છે મુક્તો.
આપણે એ બધું થોડું રસ્તામાં જોઈશું. આગળ જતા આજે નૂતન કીર્તન લઈને મહારાજ આવે છે અને કીર્તનના શબ્દો દ્વારા આપણે દાસત્વપણું કોને કહેવાય એની વાત આપણે કરીશું કે કેવું દાસત્વપણું કેળવવું છે, દાસ કેવી રીતે થવાય, દાસના દાસ કેવી રીતે થવાય, એના ઉપાય કયા કયા. એ ઉપાય 1, 2, 3, 4, 5 ઉપાય રૂપે કીર્તનના શબ્દો લઈને આપણે આગળ વધીએ છીએ. આપણને એક મહારાજે, આપણે ગઈ પૂનમે એક કીર્તન લેવાયેલું કે જ્યારે મુશ્કેલી આવી હતી, તકલીફ આવી હતી અને પ્રાંતિજના જ્યારે ગીગા પેલા તીતા ભગત અને એમને અનુસંધાનમાં મુક્તાનંદ સ્વામી જોડે મહારાજે કીર્તન બનાવ્યું હતું અને એ વખતે ગીરધારી રે સખી ગીરધારે, ગીરધારી રે સખી ગીરધારે, મારે નિર્ભય ખોટ નાણો, નિર્ભય ખોટ નાણો. એ રાગ ઉપર કીર્તન શરૂ થાય છે. અરે દાસ થાવું રે સૌરા, દાસ થાવું, દાસ થાવું રે સૌના, દાસ થાવું. બોલો, તાળી પાડીને બોલતા જાઓ બધા. હું રે સૌના દાસ થાવું, દાસ થાવું રે સૌના, દાસ થાવું. શ્રીજી ને રીઝવવા કાજે, શ્રીજી ને રીઝવવા કાજે, દાસના દાસ થાવો, દાસ થાવો સૌના, દાસ થાવો, દાસ થાવો રે સૌના, દાસ થાવો. ખાલી બોલો છો કે થવા માટે બોલો છો? બંધુઓ, દ્રઢ સંકલ્પ સાથે બોલજો અને એના ઉપાય બતાવે છે. દાસના દાસ કેવી રીતે થવાય, 1, 2, 3, 4, 5, 6 અહીં ઉપાયો બતાવે છે. કારણ કે આપણે હવે કરવું છે, દવા લેવી છે અને રોગ મટાડવો છે. ભાઈ, ઘણા જન્મો સુધી દાદા થઈને ફર્યા છીએ, હવે દાસના દાસ થવું છે. કે દાસ થવો રે સૌના, દાસ થવો, દાસ થવો રે સૌના, દાસ થવો. શ્રીજી ને રીઝવવા ને કાજે, શ્રીજી ને રીઝવવા કાજે, દાસના દાસ થાવો. શ્રીજી ને રીઝવવા કાજે, શ્રીજી ને રીઝવવા કાજે, દાસના દાસ થાવો. હવે કેવી રીતે દાસ થવાય એનો પહેલો ઉપાય, મહિમા સમજવાથી સૌના દાસ નો થવા, આય મહિમા સમજવાથી સૌના દાસ તો થવા, મહિમા સમજવાથી સૌના દાસ તો થવા, આય મહિમા સમજવાથી સૌના દાસ તો થવા. મહારાજ ના સૌ મુક્તો સમજે, મહારાજ ના સૌ ગુણ તો ગવાય, મહારાજ ના સૌ મુક્તો સમજે, મહારાજ ના સૌ મુક્તો સમજે, ગુણ તો ગવાય, દાસ થવો રે સૌના, દાસ થવો, દાસ થવો રે સૌના, દાસ થવો. શબ્દ સમજાણો પેલા, ઉપાય બતાયો. ઉપાય નંબર 1, સૌથી મોટો ઉપાય દાસ થવું હોય, દાસના દાસ થવું હોય તો મોટામાં મોટો ઉપાય કયો ભઈલા? મહિમા સમજવો પડે. જેનો જેટલો મહિમા સમજાય એટલા જ એના દાસ થવાય. આપણે દાસ નથી થઈ શકતા એનું કારણ આપણને મહિમા નથી. મહારાજનો મહિમા સમજાય તો મહારાજના દાસ થવાય, મોટા પુરુષનો મહિમા સમજાય તો મોટા પુરુષના દાસ થવાય, સંતો હરિભક્તોનો મહિમા સમજાય તો એના દાસ થવાય, આ સૌનો મહિમા સમજાય તો સૌના દાસ થવાય. ચોખ્ખી વાત છે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે, તમે સાચ્યું હશે મહારાજ, કે કોઈ અંગ્રેજનો અમલદાર હોય, પેલો અમીલ્યો હોય, અંગ્રેજ સરકારનો કોઈ અમીલ્યો હોય અને એનો મહિમા જાણ્યો હોય, કાં તો અંગ્રેજ સરકારનો અમીલ્યો છે, તો એની આગળ તે નિર્માનીપણું રહે. રે કે ના રે ભાઈલા, કે કોણ છે એનો ખ્યાલ રહે, કા કોણ છે આ, કોણ છે એમાં, બધા કોણ છે
મહારાજ કોણ છે, મોટા પુરુષ કોણ છે, આ સર્વે સંતો હરિભક્તો બધા કોણ છે, હું જેવા દેખું છું એવા નથી, આ તો બધી બ્રહ્મની મૂર્તિઓ છે ભાઈ, બ્રહ્મની મૂર્તિઓ છે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે મધ્યના 63માં વતનામૃતમાં જોજો કે આ તો બધા અમારા અનાદિ મુક્તો છે. એટલે આ ખરું કે નહીં, સાચું કે નહીં, સાચું કે હાવ સાચું, તો એના દાસ ન થવાય. હે, એટલે તમે નોકરી કરો છો, તમારા સાહેબના દાસ થવું પડે છે કે થવાય છે કે નહીં? પેલા બોસ હોય જોજો તમે, અને મહિમા સમજાય છે કે ભાઈ આ તો જનરલ મેનેજર છે, આ તો સીઈઓ સાહેબ છે, આ તો અમારા ડિરેક્ટર છે, હા આ તો મેનેજર છે, તો એના દાસ થઈને રહેવાય છે કે નહીં? પહેલા હાથ જોડીને ઊભું રહેવાય છે કે નહીં? તો આ તો આ કોણ છે આ બધા? મહિમા સમજાય તો દાસ થતા વાર નહીં લાગે. જેને જેને જેનો મહિમા સમજાય એના દાસ થવાય. નથી મહિમા આપણને, 80-80 થઈ ગઈ છે, કરકી બાદ થઈ ગઈ છે, ઠીક હવે આ તો, હા એટલે આપણને દાસ નથી થવાતું, દાદા થઈને રહેવાય છે. પરંતુ નહીં, મહિમા સમજાય. ફરીથી, મહિમા સમજવાથી સૌના દાસ તો થવા, બોલો મહિમા સમજવાથી સૌના દાસ તો થવા, મહિમા સમજવાથી સૌના દાસ તો થવા, મહિમા સમજવાથી સૌના દાસ તો થવા. મહારાજના સૌ મુક્તો સમજે, મહારાજના સૌ મુક્તો સમજે, દૌણ તો ગવાય. મહારાજના સૌ મુક્તો સમજે, મહારાજના સૌ મુક્તો સમજે, ગુણ તો ગવાય. દાસ થવું રે સૌના દાસ થવું, દાસ થવું રે સૌના દાસ થવું. મુક્તો, દાદાના દરબારનો એક પ્રસંગ આપણે અનેક વખત સાંભળ્યો છે. દાદા ખાચરના દરબારમાં ચોરી થઈ. એક વખત 400 રૂપિયા ચોરાઈ ગયા, હોદા હોદ કરી પણ મળ્યા નહીં. મહારાજે દાદા ખાચરને બોલાય અક્ષરડીમાં, અને બોલાવીને કહ્યું કે દાદા તારા 400 રૂપિયા કોણ લઈ ગયું તને બતાવું. મહારાજ કોણ લઈ ગયું? જો પેલી બાઈઓની સભામાં પેલી વાંહે બેઠી ને એ ડોશી લઈ ગઈ છે, અને તારા રૂપિયા એણે ખાડલાની નીચે હંતાડ્યા છે. અહીં બેઠી બેઠી ભગત થઈને ધૂન કરે છે, પરંતુ એ ચોર છે, એણે 400 રૂપિયા લીધા છે. માતે જઈને 2-4 ધોકો લઈને જા, 2-4 ધોકા વળગાડી દે, અને 2-3 ધોકા મારીશ ને પછી બોલશે સાચું, માટે 2-3 વળગાડી દે જા. મહારાજે આજ્ઞા કરી, દાદા ખાચરને ધોકો લેવડાયો ખરો. દાદા ખાચર જોડે ગયા, અને નજીક જઈને જોયું ત્યારે ડોશી શું કરે, પહેલાં ધૂન કરે, તાળી પાડીને સ્વામિનારાયણ ભગવાનની ધૂન કરે. લ્યો દાદા ખાચર આમ જોઈ જ રહ્યા, મારા બાપનું ભજન જેના મુખમાં હોય, આ હા હા હા, એને મારો ડંડો મરે. તે જોડે જઈને નજીક જઈને પગે લાગીને આવતા રહ્યા. ત્યારે મહારાજ કે દાદા ત્યાં પગે લાગવા નતો મોકલ્યો, તને ડંડો મારવા મોકલ્યો, તો હું શું કર્યું? અરે મહારાજ, ગમે એમ છો તો જેના મુખમાં તમારું ભજન છે, મારા બાપના ઈષ્ટદેવનું જે ભજન કરે છે, અને એને ડંડો મરે. જો મહિમા સમજાણો, મહિમા સમજાણો, કોનો છે, કોનો છે? ભગવાનના સંબંધ વાળો છે. અને આ તો એમાં આ તો બધો વ્યતિરેકના સંબંધ વાળો સમાજ છે ભાઈલા, જુઓ તો ખરા. આ કોઈ ચાલો ચાલ નથી, આ કોઈ એકાંતિક નથી, આ કોઈ પરમ એકાંતિક નથી. અહીં તો બધો અનાદિ મુક્તોનો સમાજ છે, એક જ ડાઈ છે. આ કારણ સત્સંગમાં એક જ ડાઈ છે. કઈ ડાઈ ભાઈલા? અનાદિ મુક્તોનો. હાચું? આ વાત હાચી? હાચી કે હા વાચી? તો અનાદિ મુક્તોના દાસ ન થવાય. મહારાજથી બીજો નંબર, તમે કહેશો કે મારો ક્યાં છેલ્લો નંબર છે? તમે કોકના દાસ થશો તો તમારા કોક દાસ થશે, માટે દાસ થાવ, એમાં મજા છે ભાઈ. મહારાજ વતનામૃતમાં બોલ્યા છે, લોયાનું 16મું વચનામૃત. જો શ્રીજી મહારાજના શબ્દોને આપણે જોઈએ, ભગવાન સ્વામિનારાયણના શબ્દો, તુલસી જાકે મુકન સે ભૂલે નિક્ષે રાખ, પરોક્ષની પંક્તિ બોલ્યા છે મહારાજ. એમ જેને ભૂલે પણ મહારાજનું નામ મુક્તિ નિસરે, તેને અર્થે પોતાના શરીરના ચામડાના જોડા કરાવી આપે, એના ચામડાના જોડા કરાવી આપે, એના ચામડાના જોડાવી કરાવી આપે, તો જે ભગવાનના ભક્ત હોય અને ભગવાનનું નિરંતર નામ સ્મરણ કરતા હોય, ભજન કીર્તન વંદન કરતા હોય, અને જો મહારાજનું મહત્વ સમજતા હોય, તો તેની આગળ શું માન રહે? એટલે માન રહે? તમને પૂછું છું, માન રહે? ના જ રે. મહારાજ બોલ્યા છે ના જ રે.
માટે મહાત્મય સમજે ત્યારે માન જાય છે, પણ મહાત્મય સમજ્યા વિના તો માન જાતું નથી. તે સારું જેને માન ટાળવું હોય અને એથી આગળ દાસના દાસ થવું હોય તેણે ભગવાનનું ને સંતનું અને આ બધા હરિભક્તોનું અરસપરસ મહાત્મય સમજવું તો જરૂર દાસના દાસ થવાય થવાય થવાય. એટલે આ થવાય કે ના થવાય? થવાય કે જરૂર થવાય? થવું છે. હાચું હાચું કે હાવ હાચું? બસ ખાલી બોલવામાં નથી રહેવા દેવાનું, બસ આપણે દાસના દાસ થવું છે. શ્રીજી મહારાજ આગળ લોયાના 17મા વતનાવ્રતમાં કેવી અદ્ભુત વાત કરે છે જુઓ. શ્રીજી મહારાજના શબ્દો છે, ભગવાનના સંત હોય તેની આગળ માન કેમ રહે, તેને તેને નમાય કેમ નહીં, તેની આગળ તો દાસાનું દાસ થઈને રહેવાય. માત્ર સંતોની વાત નથી હો, સંતો આપણે પાછા શેર ઘી નથી લાયા હો, પાછ કે આપણે હરિભક્તો આગળ તો નહીં થવાનું ના, આ બધા મહારાજના મુક્તો છે, દોડાને ભગવાન જોશો તો દાસાનું દાસ થઈને રહેવાય. અને પાંચ પાંચ ખાસડા મારે તો પણ ખમે અને એમ સમજે જે મારા મોટા ભાગ્ય છે એટલે કે કૃપા છે કે એવા સંતનો તિરસ્કાર સહું છું. આગળ શું કહે છે મહારાજ? નહીં તો પ્રારબ્ધવશ થઈને બાયડી છોકરાના તિરસ્કાર સહેવા પડત, તથા મા બાપના તથા રાજાના તિરસ્કાર સહેવા પડત, અને પ્રારબ્ધવશ થઈને દોડીની ભાજી ખાવી પડત, તથા મોચ ખોદીને ખાવી પડત. એને તે કરતાં આ સંતને સંગે રહીને હું નિર્સ્વાદી વર્તમાન પાડું છું, સાંખ્ય જ્ઞાન દ્રઢ કરું છું, હું કોણ છું એનો ખ્યાલ રાખું છું, તે મારા મોટા ભાગ્ય છે એટલે કે કૃપા છે. અને પ્રારબ્ધવશ થઈને જેવા તેવા વસ્ત્ર તથા ચીથરા પહેરવા પડત, તે કરતાં સંતને સંગે રહીને હું ગોદરી ઓઢું છું, અને એ જેને ઉતારા મળ્યા છે, સરસ મને ઉતારા મળ્યા છે, ઉતારામાં ગાડલું મળ્યું છે, એક ઓશિકું મળ્યું છે, ચાદર ઘેરથી લાવ્યો છું, ત્રણ ટાઈમ જમવાનું મળે છે, એવું એને વિચાર રહ્યા કરે ભાઈ કે આ હા હા હા, બેહવાનું ક્યાંથી મળે ભાઈ, અહીં બેહવાનું ક્યાંથી મળે, મળે ભેલા અહીંયા આ સભામાં બેહવાનું મળે ભેલા, કેટલી કરુણા કરી છે મહારાજ. જો આગળ શું કહે છે મહારાજ, અને એ સંતની સભામાં જાય છે અને જો પોતાને માન જડતું નથી ત્યારે સંતનો અવગુણ લે છે ત્યારે એને સંતની મોટેપ જાણ્યામાં આવી નથી, નહીં તો અવગુણ લેત નહીં. આ દાસ નથી થવાતું એનું કારણ, જેમ મુંબઈનો ગવર્નર સાહેબ ખુરશી નાખીને બેઠો હોય અને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય અને તેને ખુરશી ન નાખી દે અને આદર કોઈ ન કરે ત્યારે એને કંઈ તે અંગ્રેજ ઉપર ધોખો થાય? એટલે આપણને પૂછે છે મારા ધોખો થાય અને કંઈ તેને ગાળ દીધાનું મન થાય, મારો બેટો દોડ્યો બોલાવતો નથી લે, એવું થાય કોઈ દાડો? હે, પૂરીઓ ખુરશીને જ નાખી દે તો આવું થાય? વિચારે થાય પહેલાં, લેશ માત્ર પણ થતું નથી. શા માટે? જે અંગ્રેજની મોટાઈ જાણી છે કે એ તો મુલકનો બાદશાહ છે અને હું તો કંગાળ છું, એવું જાણીને કોઈ ધોખો થાય નહીં. તેમ જો સંતની કે હરિભક્તની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં, ને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે, પણ તે સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં. માટે જેને અમારું ને સંતનાનું મહાત્મય કે ભક્તનું મહાત્મય સમજાણું છે એનો જ પાયો સત્સંગમાં અચળ છે અને ગુજરાતી એનું શું થાય, અને જો આવું મહાત્મય નહીં સમજાય તો એનો પાયો ચળ છે, ઠેકાણું રહેશે નહીં, કઈ મિનિટે ધક્કો લાગી જશે એ ખબર પડશે નહીં. એટલે આ ધક્કો લાગ્યા પહેલા આપણે દાસ થવું છે કે નથી થવું? દાસ થવું છે કે દાસાનું દાસ થવું છે? હાવ હાચું. હા, હવે શું કહેશ? તો બીજો ઉપાય બતાવે છે મહારાજ, અહીં બીજો ઉપાય બતાવે છે. પહેલો ઉપાય મહિમા સમજો, સંતો ભક્તોનો બધાનો મહિમા સમજો તો દાસ થવાશે. બીજો ઉપાય જો, આખા વરમાં આપણે આ ધંધો કરવાનો છો, આ તો અત્યારે ઉપાય જાણીએ છીએ કે એક દાડે થઈ જવાનું નથી, આ તો હથોડા લઈને મનશું ને 12 મહિના ત્યારે કંઈક હરખા કંઈક હારાવાના થશે, થશે થશે, જરૂર થશે, જરૂર થશે, તાળી પાડી દો, જરૂર થશે પહેલા, જરૂર થશે, મને વિશ્વાસ છે. તમને વિશ્વાસ છે પહેલા? હમણે તમને ના કીધું કે 12 મહિનામાં કંઈક ફેર પડ્યો છે? હા, પડ્યો કે નહીં? બા મુમુક્ષુતા વર્ષમાં કંઈક ફેર પડ્યો કે નહીં? તો આ પડશે, 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 ધીરજ રાખો, ધીરજ રાખો. અને આ બીજો ઉપાય શું બતાવે છે સાંભળો. આના થયા વિના કદી મોટાઈ ના મળે, એ નાના થયા વિના કદી મોટાઈ ના મળે, નાના થયા
ગયા વિના કદી મોટાઈ ન માળે, એ નાના થયા વિના કદી મોટાઈ ન માળે. સૌ મોટા હું ન્યૂન સમજે, સૌ મોટા હું ન્યૂન સમજે કામ તો સરે. સૌ મોટા હું ન્યૂન સમજે, સૌ મોટા હું ન્યૂન સમજે કામ તો સરે. એ દાસ થવું રે સૌના દાસ થવો, દાસ થવું રે સૌના દાસ થવો. સમદા સમજાણો પેલા બીજો ઉપાય, હે જો મોટા થવું હોય ને, મોટપ જોતી હોય ને, તો નાના થવું પડે પેલા. ભાઈ મહારાજ એક દાડો મહારાજ મંગળા આરતીમાં પહોંચ્યા હવારમાં, અને પછી મંગળા આરતીમાંથી ઉતરી અને ઉતરતા ઉતરતા મહારાજ છેક છેલ્લે નીચે પગથિયે બેસી ગયા, છેક નીચલા પગથિયે બેસી ગયા, છેક છેલ્લા પગથિયે, એટલે હાવ નીચે બધાની ધૂળ પડી હોય ને એમાં બેસી ગયા. બધા સંતો હરિભક્તો કે મહારાજ આ અહીં 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 બેઠા, અહીં બેઠા, ધૂળમાં બેઠા. ત્યારે મહારાજ કહે છે, સંતો હરિભક્તો જેને ઊંચે ચડવું હોય ને ઉપર બેહવું હોય ને, એને પહેલાં નીચે બેસતા શીખવું પડે. હા, નાના થયા વગર મોટા ન થવાય, નાનો થાય ને એ જ મોટો થઈ શકે. ભાઈ સીધી મોટપ જોતી હોય ને તો ના મળે, ના મળે સંતો, આપણને ના મળે અને અમને ના મળે. નાના થવું પડે. અને એટલે ફરીથી એ પંક્તિને આપણે વાગોળીએ, નાના થયા વિના કદી મોટાઈ ન માળે. બોલો, તાળી પાડતા જાઓ. થયા વિના કદી મોટાઈ ન માળે, નાના થયા વિના કદી મોટાઈ ન માળે, નાના થયા વિના કદી મોટાઈ ન માળે. મોટા હું ન્યૂન સમજે, સૌ મોટા હું ન્યૂન સમજે કામ તો સરે. સૌ મોટા હું ન્યૂન સમજે, સૌ મોટા હું ન્યૂન સમજે કામ તો સરે. બધાય મારા કરતા મોટા છે ને હું સૌથી ન્યૂન છું, બધા સમજે છે ને હું અણસમજો છું. પ્રથમનો 28મો જ નંબર. અને મહારાજ મધ્યના 28માં પણ આવી જ વાત કરે છે. જો શું કહે છે, અમારે તો હમણાં કીધું ને મફત દાદાએ કે અમારે તો મધ્યના 28માંનો ઉલ્લેખ કરીએ છીએ, અમારે તો એ જ અંગ છે જે જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય, જો શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો અમારો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું. શ્રીજી મહારાજના શબ્દો તો જુઓ, આપણને શીખવવા માટે મહારાજ કેવું બોલ કેવા શબ્દો વાપર્યા છે. હું એવા ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનની ભક્તિ ભક્તની ભક્તિ કરું છું. લ્યો, મહારાજ માળા ફેરવતા હતા, મહારાજ માળા ફેરવતા. સુરાખાચાર્ય પૂછ્યું, મહારાજ તમે કોની માળા ફેરવો છો? ત્યારે મહારાજે શું જવાબ આપ્યો હતો, હું અમારા ભક્તોની, ખરેખરા ભક્તોની માળા ફેરવું છું. હા, શ્રીજી મહારાજ જો ભગવાનના ભક્તોની ભક્તિ કરી છે, એટલે કે મહારાજ દાસના દાસ થતા શીખવાડ્યું છે આપણને. આગળ શું કહે છે, એ જ મારે વિશે મોટો ગુણ છે, અને જેટલો એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટપ શોભે જ નહીં. જેને દાસ થતા ના આવડે ને એ કોઈ દિવસ એની મોટપ શોભે નહીં, ભલે કરોડોના દાન કરતા હોય કે પછી ગમે એટલા તપ જપ વ્રત કરતા હોય, ત્યાગી આશ્રમે મોટી સિંહાસન ઉપર મોટી ગાદી ઉપર ગાદી તકિયા ખૂંધતા હોય કે પછી શાસ્ત્રી હોય કે વિદ્વાન હોય, પરંતુ દાસ થયા વગર કોઈ દિવસ મોટપ શોભે નહીં. આ શ્રીજી મહારાજના શબ્દો છે. આપણા ગુરુજી બાપજી કેવા દાસ થઈને કેવી રીતે વર્ત્યા છે, મુક્તો કેવા દાસ થઈને વર્ત્યા છે. એક દિવ્ય પુરુષની વાત કહું, એ કીર્તનની અંદર બાપજીના બહુ અદ્ભુત કીર્તનના 3 લીટી છે. જરા આપણે જોઈએ કે બાપજી કેવી રીતે કેવા નાના થઈને વર્ત્યા છે. પગ પાળા ચાલ્યા એ પોટલા લઈ, બેઠા ટ્રક ટેમ્પામાંને રિક્ષા કરી, કર્યા ઉપવાસ પાણી આજ્ઞા ઘણી, રાતો ની રાતો જાગી વાત કરી, રાતો ની રાતો જાગી વાત કરી. દિવ્ય પુરુષની વાત કરું, પ્રાણ પ્યારા ગુરુ બાપુજીની કરું.
વહેલા ઉઠ્યા અને મોડા સુતા, રાતોની રાત એ પોઢ્યા નહીં. સેવક ભાવે ઘણી સેવા કરી, ઘસ્યા વાસણ પાણી દેગડા ભરી, ઘસ્યા વાસણ પાણી દેગડા ભરી. દિવ્ય પુરુષની વાત કરું, પ્રાણ પ્યારા ગુરુ બાપુજીની કરું. અપમાન કરે છે તુચ્છ ગણી, દિવ્ય ભાવે દર્શન સેવા સમાગમ કર્યા, રાજી મુનિ સ્વામીને મળી, કર્યા રાજી મુનિ સ્વામીને મળી. ગાડા ભરી ભરીને વાસણ ઉટક્યા છે, દેગડા ભરી ભરીને પાણી ખેંચ્યા છે, શ્રીજી મહારાજે સ્વયં લોજપુરમાં કેવી સેવા કરી છે, છાણા થાપ્યા છે, છાણ મેળવ્યા છે, અરે પાણી ભર્યા છે, લાડવા ખાંડ્યા છે, અરે અનાજ ખાંડ્યા છે, શ્રીજી મહારાજે કેટલી કેટલી સંતોના પગ દબાયા છે, કેવા નાના થયા છે, ત્યારે આ દિવ્ય પુરુષ આજે સિંહાસન ઉપર ભવ્ય ઊંચે બેઠા છે, મહારાજ સિંહાસનમાં બેઠા છે, મોટા પુરુષા છે, આ મોટાઈ એમની મોટાઈ એને લઈને છે ભાઈ, નાના થયા છે પહેલા, એમ નાના થયા વગર મોટા ન થવાય, ધ્યાન રાખજો, સૌથી નાના થાવ ત્યારે મોટા થવાશે, આપણે સીધા મોટા થવા હાલી નીકળ્યા નહીં થવાય, દાસના દાસ થાવ. આગળની પંક્તિ આગળનો ત્રીજો ઉપાય બતાવે છે, શું બતાવે છે સાંભળજો. સેવા સૌની કરે રાખો નીચી ટેલ તણી, સેવા સૌની કરે રાખો નીચી ટેલ તણી, સેવા સૌની કરે તાળી પાડો ને બોલો ટેલ તણી, સેવા સૌની કરે રાખો નીચી ટેલ તણી, ક્યાંથી સેવા મુને કૃપા થઈ ઘણી, મળે જ ક્યાંથી સેવા મુને, મળે જ ક્યાંથી સેવા મુને કૃપા થઈ ઘણી. દાસ થાઓ રે સૌના દાસ થાઓ, દાસ થાઓ રે સૌના દાસ થાઓ, શ્રીજીને રીઝવવા કાજે, શ્રીજીને દાસ થાઓ. સમજાણો ત્રીજો ઉપાય સમજાણો પેલા, સેવા સૌની કરે રાખો નીચી ટેલ તણી, સૌની નીચી ટેલની સેવા કરો પેલા, ચંપલ હાચવવા બેવું પડે તો એ સેવા ક્યાંથી મળે, મોટા મોટા ગુણાયતાન સ્વામી જેવા જો અને આપણા બાપજી જેવા કેવી સેવાઓ કરી છે દિવ્ય પુરુષોએ, ગુણાયતાન સ્વામી ચોક વાળતા, ચોક હા દાસ થઈને ચોક વાળતા, આપણા ગુરુજી બાપજી શાક સુધારે, અનાજ સાફ કરે, કોથળા હરખા કરે, આ બધી કેવા નિર્માની થઈને દાસ થઈને સેવાઓ કરી છે ભાઈ, હા નીચી ટેલની સેવાઓ આપણને શીખવાડી છે, તો દાસના દાસ થવાય. હું આ સેવા કરું, હું આ સેવા કરું, એટલે ક્યાંથી મળે આ સેવા? સેવા સૌની કરે રાખો નીચી ટેલ તણી, સેવા સૌની કરે રાખો નીચી ટેલ તણી, મળે જ ક્યાંથી સેવા મુને, મળે જ ક્યાંથી સેવા મુને કૃપા થઈ ઘણી, મળે જ ક્યાંથી સેવા મુને, મળે જ ક્યાંથી સેવા મુને કૃપા થઈ ઘણી.
દાસ બોલો બધા સૌના દાસ થવો દાસ થવો રે સૌના દાસ થવો શ્રીજી જવા કાજે શ્રીજી મેરી જવા કાજે દાસ ના દાસ થવો શ્રીજી જવા કાજે શ્રીજી મેરી મહારાજે મધના 25માં ઉકા ખાચરનું દ્રષ્ટાંત આપ્યું. ઉકા ખાચરની જેમ સેવાનું અંગ પાડી દેવું, સેવાનું વ્યસન પાડી દેવું. હા, જેને સેવાનું અંગ નથી એ દાસ નહીં થઈ શકે. વાસણ ઘસવાના થાય તો ક્યાંથી ક્યાંથી મળે? આ જ્ઞાન સત્ર છે અને એના વાસણ ઘસવાની સેવા ક્યાંથી મળે? બૂટ ચંપલ હાચવવાની સેવા ક્યાંથી મળે? હરિભક્તોની રસોઈ બનાવવાની સેવા ક્યાંથી મળે? હા, કોઈ પણ સેવા મળે, ઉત્સાહથી ઉમંગથી મહિમા સમજીને સેવા કરો તો દાસના દાસ થવાશે. ચોથો ઉપાય, ચોથો ઉપાય શું કહે છે? નિર્માની થઈ રાજી કરવા સત્સંગમાં આવ્યો છું. 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 સાચી વાત છે ભાઈલા, અહીં નિર્માની થવા આવ્યા છીએ કે માનના ઢગલા કરવા આવ્યા છીએ? ભાઈલા જોજો, માન મૂકવા આવ્યા છીએ, માન ભેગું કરવા નથી આવ્યા. આ સત્સંગમાં આપણને મહારાજે ખેંચ્યા છે, માન મૂકવા આવ્યા છીએ, માન ભેગું કરવા નહીં, માન વધારવા નહીં, માનની પુષ્ટિ કરવા નથી આવ્યા, અહીં માન મૂકવા આવ્યા છીએ. નિર્માની થઈ રાજી કરવા સત્સંગમાં આવ્યો છો. નિર્માની થઈ રાજી કરવા સત્સંગમાં આવ્યો છો. તપાસું કે બે ગુણ મળતા, તપાસું કે બે ગુણ મળતા હું કારમાં ફરું છું. તપાસું કે બે ગુણ મળતા, તપાસું કે બે ગુણ મળતા હું કારમાં ફરું છું. દાસ થાવું રે સૌના દાસ થાવું, દાસ થાવું રે સૌના દાસ થાવું. મુક્તો સમજ પડી શું આવ્યું? હે, બે ગુણ આપણામાં આવી જાય ને એટલે હુંકાર આવી જાય. બે ગુણ કંઈક આવી ગયા હોય ને હુંકાર આવી જાય, મારા જેવો કોઈ નહીં, પતી ગયું, મર્યા, ખતમ. હા, જીવા ખાચરે કેટલી સેવા કરી હતી સત્સંગમાં! ત્રણ કામ જીવા ખાચરે એવા કર્યા હતા કોઈ ના કરી શકે. બોલો, કોઈ ના કરી શકે. શ્રીજી મહારાજ એક વખત શેરડી જમતા હતા અને શેરડી જમતા જમતા સોય વાગી. સોય એટલે પેલી ફાંસ વાગી, ફાંસ કે સોય કે ફાંસ વાગી અને લોહી નીકળ્યું. સંતો જોડે બેઠા હતા, હરિભક્તો બધે બેઠા હતા, બધા પાટો ઓધવા નીકળ્યા. મહારાજને લોહી નીકળ્યું, પાટો ઓધવા નીકળ્યા. જીવા ખાચર બાજુમાં બેઠેલા, પોતાનું માથે બાંધેલું સોને સોનેરી તારનું, સાચા તારનું, 500 રૂપિયાનું, એ જમાનામાં 500 રૂપિયા એટલે બહુ મોંઘી કિંમત કહેવાય, એ મોળિયું બાંધે પોતે બાંધેલું, પાગ બાંધેલી, અને એ 500 રૂપિયાની પાગ એ મેકર કહેવાય, મેકર, એ જમાના મેકર કહેવાતું, અને એકદમ નીચે કાઢીને એકદમ ફાટ થઈને ફાડી નાખ્યું. ઝાડા ખાડ થઈને ફાડીને મહારાજના આંગળે. મહારાજ કે જેવા ખાચર, આ હોનેરી તારનું મોળી, આ તમારું મેકર ફાડી નાખ્યું? અરે મહારાજ, તમે અધિક કે આ મેકર અધિક? બોલો, ફટ થઈને પાટો બાંધી દીધો. કરી શકાય આ? મહારાજે જો કેટલી જ મોટી સેવા મહારાજની કરી. એક દિવસ ચોમાસાનો સમય હતો અને મહારાજને ખાડે જવું હતું, એટલે શૌચવિધિ કરવા જવું હતું. બહાર પાણી પાણી, ચારે બાજુ જળબંબાકાર હતું, પાણી ધોધમાર વરસાદ પડેલો અને વરસાદ ચાલુ હતો, બહાર જવાય એવું નહોતું. બધાએ મૂંઝાય કે શું કરશું મહારાજ માટે, શું કરશું, શું કરશું? ત્યાં જીવા ખાચર કે અરે શું શું કરશું, મહારાજ આવો અંદર. પોતાનો જે રોજ વાપરવાનો ચૂલો હતો, ચૂલો ગામડામાં પેલા ચૂલા હોય, બોલો મહારાજને કે મહારાજ આ ચૂલા ઉપર બેસી જાઓ, શૌચવિધિ આ ચૂલા ઉપર કરો, મહારાજ બાયણું આડું કરી દઈએ. મહારાજ કે આ ચૂલો છે, આની પર રસોઈ બનાવવાની છે. અરે મહારાજ, તમે અધિક કે આ ચૂલો અધિક? મુક્ત ધન્ય છે, થાળી તો પાડો. કેવી સેવા કરી! એક વખત શ્રીજી મહારાજને વરસાદ વરસી ગયેલો, થોડો વરસાદ થઈ ગયેલો થોડો ટાઈમ પહેલા, ચારે બાજુ વરસાદ થયેલો એટલે લાકડા ભીના થઈ ગયેલા, લીલા થઈ ગયેલા. મહારાજને ઠંડી ચડી, લાકડા વગર, લાકડા ભીના હતા, તાપણું કરવું હતું, છાણા ભીના હતા, તાપણું કરવું હતું, અને તાપણું થાય તો ઠંડી ઉતરે. એ વખતે હીટરનો જમાનો નહોતો, બધાએ મૂંઝાય શું કરશું.
અને જીવા ખાચરે હાથમાં કુહાડી લીધી અને પોતાનો રજવાડી ઢોલિયો ઉપરથી ગાડલા એક બાજુ કરીને રજવાડી ઢોલિયાના પાયા ઉપર ખડા ધનાધન ધનાધન કુહાડી મારી અને ઢોલિયાના ચાર ચીરા કરી નાખ્યા. બોલો બધા કે મહારાજ, કે જીવા ખાચરા શું કરો છો? અરે મહારાજ, તમે અધિક કે ઢોલિયો અધિક? તમારા માટે તાપણું કરવા માટે આ ઢોલિયાની શું કિંમત? મુક્તો બે ગુણ આવ્યા, આટલી મહારાજની સેવા કરી, પરંતુ એનો ગુણનો હુંકાર આવી ગયો, મારા જેવી કોઈ સેવા ન કરી શકે, માન આવી ગયું. એટલે આ ખાચરને માન આવી ગયું. શું પરિણામો આવ્યા? મુક્તો દાસ ન થઈ શક્યા, દાસના દાસ ન થઈ શક્યા. માટે આપણામાં ભગવાને બે ગુણ આપ્યા હોય, મહારાજના ગુણ સમજવા, આપણા ન સમજવા, અને તો મહારાજ રાજી થાય અને દાસના દાસ થવા વેલા. આગળનો ઉપાય, પાંચમો ઉપાય શું બતાવે છે? જી પાણી ભૂખ જગાવો સહન સૌનું થાશે, રાજી પાણી ભૂખ જગાવો સહન સૌનું થાશે, રાજી પાણી ભૂખ જગાવો સહન સૌનું થાશે, એ દાસાનું દાસ થઈ સત્સંગમાં સો થઈ સત્સંગમાં સુખ બહુ પમાશે, દાસાનું દાસ થઈ સત્સંગમાં સોસાનું દાસ થઈ સત્સંગમાં સુખ બહુ પમાશે, દાસ થવો રે સૌના દાસ થવો રે સૌના દાસ. શું આવ્યું? ખ્યાલ આવ્યો? પેલા રાજી પાણી ભૂખ જગાવો, બસ રાજી કરી લેવા છે, રાજી કરી લેવા છે. ગમે એટલું સહન કરવું પડે, આપણા સંતોએ કેટલું સહન કર્યું છે, આપણા ગુરુજીએ કેટલું સહન કર્યું છે, અને સહન કર્યું છે તો દાસ થઈ શક્યા છે ભાઈ. હા, અને તો આ સત્સંગ વિસ્તર્યો છે, આ દાદાઓથી સત્સંગ નથી વિસ્તર્યો, આ દાસના દાસ થઈ ગયા. સંતોએ માર ખાધા છે, ગામો ગામ આજે જૂતા ખાધા છે, માર ખાધા છે. સંતો આપણે તો બધા ફાવી ગયા છીએ, હે દાસના દાસ થયા ને ત્યારે આ સત્સંગનો વિકાસ થયો છે. બસ અહીંયા મહારાજ આપણને એ શીખવાડે છે કે રાજી કરી લેવા છે, રાજી પાણી ભૂખ જગાવો તો સૌનું સહન થશે. ઓલ્યો આમ બોલી ગયો ને, પેલો આમ બોલી ગયો ને, પેલાએ મને આમ કીધું ને, પેલાએ આમ કીધું ને, અરે શું કીધું તો વળગી ગયું, ક્યાં ચોટી ગયું છે? દાસ થાવ, માલ છે એમાં માલ છે, દાસ થવામાં મજા છે. હા, નહીં તો છેટા જઈ જવાશે, સત્સંગથી દૂર ફેંકી જવાશે. દાસ થાવ. આગળનો ઉપાય બતાવે છે. મનનું ગમતું મૂકી સાવ સરળ બનો, મનનું મૂકી સાવ સરળ બનો, મનનું ગમતું મૂકી સાવ સરળ બનો, બોલો મનનું ગમતું મૂકી સાવ સરળ બનો. પાણી માત્ર નમી જાય, પાણી માત્ર નમી જાય, પાણી માત્ર નમી જાય, તેમ સૌને ગમો. દાસ થાવું રે સૌના દાસ થાવું, દાસ થાવું રે સૌના દાસ થાવું. સમજાયું ભેલા? મનનું ગમતું મૂકી દો ને સરળ થઈ જાઓ. દાસ થવું હોય ને દાસના દાસ થવું હોય તો આ ઉપાય અજમાવવો જ પડે. ના, મારું હાચું તારું ખોટું, મારું હાચું તારું ખોટું, સરળ થઈ જ ન હકી. આ ઘરમાં ડખાશાના છે, આ સત્સંગમાં ડખાશાના છે, આ જ છે મોટા ભાગના. સ્વામીએ વાતોમાં ગુણાયતા સ્વામીએ કહ્યું કે નદીમાં મોટું પાણીનું પૂર આવ્યું હોય અને બે કાંઠે નદી વહેતી હોય અને જોજો મોટા મોટા તરુ જેવા મોટા ઝાડ હોય, પરંતુ પાણીના પ્રવાહમાં ક્યાંય તણાઈ જાય અને પેલી બે બાજુ લીલી ધ્રો ઉગી હોય ને, ધ્રો એટલે સમજ્યા, પેલું ઘાસ ઉગ્યું હોય ને, આવડું આવડું ઘાસ હોય, પણ પાણીમાં નમી જાય છે તો આબાદ બચી જાય છે. સાચી વાત છે. એમ નમતા શીખો ને બાપા, એમ નમતા શીખો ને. ફરીથી, મનનું ગમતું મૂકે સાવ સરળ બનો, મનનું ગમતું મૂકે સાવ સરળ બનો, પાણી માદ્રો નમી જાય, પાણી માદ્રો જમી જાય, તેમ સૌને ગમો. પાણી માદ્રો નમી જાય, પાણી માદ્રો નમી જાય, દાસ થાવો રે સૌના દાસ થાવો, દાસ થાવો રે સૌના દાસ થાવો. અને
સરળ થાય ને બધા એને જોજો બહુ ગમશે. તમારા ઘરમાં કોઈ સરળો થયો હોય ને એને તમને બહુ ગમે, એની જોડે બહુ ફાવે. સાચી વાત છે, તમને એની જોડે બહુ ફાવે. પણ તમે સરળ થાઓ ના થાવ તો એને કેવી રીતે ફાવતું હોય છે એ તો વિચાર કરો. આપણને બધાને સરળ કરવા બહુ ગમે છે, સરળ થવું નથી ગમતું. અને અઘરામ અઘરું કોઈ હોય ને, જો ડૉક્ટર થવું સરળમાં સરળ, એન્જિનિયર થવું સરળમાં સરળ, મિનિસ્ટર થવું સરળમાં સરળ, સમજ્યા, બધું સરળ. પણ સરળ થવું નહીં અઘરામ અઘરું, બીજું બધું સરળ પણ સરળ થવું નહીં અઘરામ અઘરું. અઘરામ અઘરું કોઈ હોય તો સરળ થવું. સાચી વાત છે, એટલે હાચી કે હા હાચી? જોજો સરળ થજો બાપા. હા હવે શું કહે છે મહારાજ? અભાવ અવગુણ અમયમાંથી દાસત્વ તો જાય, અભાવ અવગુણ અમયમાંથી દાસત્વ તો જાય, અભાવ અવગુણ અમયમાંથી દાસત્વ તો જાય, અભાવ અવગુણ અમયમાંથી દાસત્વ તો જાય. ગુણ સૌના લેતા લેતા, ગુણ સૌના લેતા લેતા હર્યા ભર્યા થવાય, ગુણ સૌના લેતા લેતા, ગુણ સૌના લેતા લેતા હર્યા ભર્યા થવાય. દાસ થવો રે સૌના દાસ થવો, દાસ થવો રે સૌના દાસ થવો. જૂનાગઢની અંદર, જૂનાગઢ ગુણાયતાન સ્વામીના મંડળમાં ઘણા સાધુ હતા, પણ એમાં એક બહુ વ્યવહાર કુશળ, બહુ વ્યવહાર કુશળ એક સુયજ્ઞાનંદ સ્વામી હતા. સંતો આપણા માટે ખાસ લાગુ પડે એવી વાત છે. હા, સુયજ્ઞાનંદ સ્વામી સમજ્યા, બહુ વ્યવહાર કુશળ, બહુ હોશિયાર. અને ગમે એટલો વ્યવહાર હોય તો એ આમ એક બાજુ આમ રમતની જેમ વ્યવહાર ઉકલાઈ નાખે, એવા જબરા જોરદાર ભણેલા ગણેલા સુયજ્ઞાનંદ સ્વામી એમનું નામ. શું નામ હતું પહેલાં? સુયજ્ઞાનંદ સ્વામી. પણ એમને પોતાના વ્યવહારના ગુણનું એટલું બધું માન, તે બધાને વઢભેઠ જ કરે, બધાને ધૂળે જ કાઢી નાખે. બધા જે કોઈ સાધુ હરિભગત, એ તું આવર્યો, તને કંઈ ભાન જ નથી પડતી, એ ડફોળનો ડફોળ્યો, મૂરખનો મૂરખ રહ્યો, તને કંઈ ખબર જ નથી પડતી, એ તું આવર્યો, તે બધા સંતો હરિભક્તોની ધૂળે જ કાઢ્યા કરે, તૂડ્યા જ કાઢ્યા કરે, વઢભેઠ જ કરે, વઢભેઠ જ કરે, અવગુણ જ લીધા કરે, અભાવ જ લીધા કરે, અને બધાની ધૂળે જ કાઢે. અને એમાં શું દશા થઈ સાંભળજો, બે ચાર વર તો સ્વામીએ સોંપેલો વ્યવહાર ચલાવ્યો, પણ બે ચાર વરમાં જે દશા થઈ, અવગુણ અભાવ લઈ 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 લઈને એ દશા થઈ, સુયજ્ઞાનંદ સ્વામીને આખા શરીરે એવી બળતરા ઉપડી, એવી બળતરા ઉપડી, એવી બળતરા ઉપડી, રહેવાય નહીં, રહેવાય નહીં, એવી જ્વર, એવી બળતરા, રહેવાય નહીં. એ જમાનામાં હીટ, પેલી કુલિંગ માટે એસી નહોતા, તે રીતસર મોટું તપેલું પાણીનું, ને બાથે નહોતા. આ તમે બધા અત્યારે ઘરો ઘર બાથ હોય છે ને, પેલા સ્વિમિંગ કે એવું નહોતું, એટલે મોટું તપેલું પાણીનું ભરે અને એમાં સ્વામી આખો દાડો બેહી રહે, તપેલામાં બેહી રહે, અહીં સુધી ગળા ડૂબ બેહી અને ટાઢું થાય એટલા માટે બોલો. બહાર બહાર એમાં બેહીન ઊંઘી જાય, તપેલામાં બેહીન ઊંઘે, એમાં જ બેહી રહે આખો દાડો, રહેવાય નહીં, બળતરાનો પાર નહીં. 15 દાડા થયા, સદગુરુ ગુણાયતાન સ્વામી વિચરણ કરતા કરતા જૂનાગઢ આવ્યા. સ્વામીને કોઈએ કહ્યું, સ્વામી દર્શન દેવા પધારો, સુયજ્ઞાનંદ સ્વામી બહુ રીબાઈ છે. સ્વામી થોડું હસ્યા, સ્વામીના મુખ ઉપર સ્વામી મંદ મંદ હસી પડ્યા. સ્વામી બહુ રીબાઈ છે ને તમે હસો છો? સ્વામી કે એટલે અમે હસીએ, એમને ત્યાં ચલો જોડે જઈને કહીએ. સ્વામી આ શું થયું? સ્વામી રહેવાતું નથી, સ્વામી રહેવાતું નથી, આ બળતરામાં રહેવાતું નથી. સ્વામી કે આનું કારણ શું ખબર છે તમને? તમે સંતોને હરિભક્તોની સેવા તો ખૂબ કરી, પરંતુ બધાયના તમે અવગુણ જ લીધા છે, બધાયના તમે દ્રોહ કર્યા છે, બધાયને તમે વઢભેઠે જ કર્યું છે, બધાયની ધૂળે જ કાઢ્યા કરી છે. તમને તમારી વિદ્યાનું ગુણ આવ્યું છે, ગુણનું માન આવ્યું છે, અને તમે બધાયનો અવગુણ લીધા ને એનું આ દશા થઈ છે. સ્વામી હવે આનો કોઈ ઉપાય? સ્વામી કે જેટલા જેટલા સાધુ હરિભક્તોને અવગુણ લીધા હોય કે દોષ લીધા હોય, અને જેટલા જેટલા સાધુ હરિભક્તોને વઢ્યા હોય ને, ઊભા થાવ, પાણીમાંથી નીકળો, આ દવા નથી, આ તમારી દવા નથી, હું દવા બતાવું. એક એક સાધુને, એક એક હરિભક્તને જઈ દઈને પાંચ પાંચ દંડવત કરી આવો, જાઓ અને માફી માંગ્યો, મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, પાંચ દંડવત કરો, મારી ભૂલ થઈ ગઈ કઈને પાંચ દંડવત કરો, જાઓ તમારી બળતરા ગઈ, સમજો. મુક્તો ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, આપણે અભાવ ગુણ મારી નાખે, ખતમ કરી નાખે, અને એટલે ગુણ લેવાતા લે, ગુણ લેતા થાવ, હર્યા ભર્યા થવાય એનાથી, નહીતર દાસ ન થવાય. અવગુણ અભાવથી દાસ ન થવાય, દાસ પણ ચાલ્યું જાય. આગળ શું કહે છે? આગળનો ઉપાય, દુભાઈ કોઈ વાણી
વર્તને એ તો અભિમાન દો ભાઈ કોઈ વાણી વર્તને એ તો અભિમાન દો ભાઈ કોઈ વાણી વર્તને એ તો અભિમાન દો ભાઈ કોઈ વાણી વર્તને એ તો ગર્વ ગંજન સીધા કરે ગર્વ ગંજન સીધા કરે શ્રી હરિ ભગવાન ગર્વ ગંજન સીધા કરે ગર્વ ગંજન સીધા કરે શ્રી હરિ ભગવાન દાસ થાવો રે સૌના દાસ થાવો દાસ થાવો રે સૌના દાસ અદભુત વાત થઈ ગઈ સાંભળ્યું ખબર પડી પહેલા કોઈ દુભાઈ જાય મહારાજ કે કીડી સરખા જીવને પણ દુભવો નહીં તો આ બધા કીડી જેવા નથી આ તો બધા હાથી જેવા છે હાથી જેવા ભાઈ ભગવાન સ્વામિનારાયણના દીકરા છીએ આપણે બધા છે ને પહેલા આ તો બધા અનાદી મુક્ત છે ને એને આપણે બોલી નાખીએ જેમ ફાવે એમ બોલી નાખીએ જેમ ફાવે એમ કરી દઈએ વર્તી જઈએ અને એને બિચારો દુભાઈ જાય કોણ દુભાઈ ભાન પડે છે આપણને મહારાજના મુક્ત દુભાઈ ભગવાન દુભાઈ અને ભગવાન દુભાઈ તો શું દશા કરે ખબર છે કે ગર્વ ગંજન સીધા કરે ગર્વ ગંજન સીધા કરે શ્રી હરિ ભગવાન ગર્વ ગંજન સીધા કરે ગર્વ ગંજન સીધા કરે શ્રી હરિ ભગવાન સીધા કરી દે ભાઈ આ ભગવાન છે મહારાજે મધ્યના પ્રથમના 62મા વતનાવ્રતમાં આ શબ્દ લખ્યા છે શું કહે છે મહારાજ સાંભળજો કે ભગવાનના ભક્ત હોય સાંભળજો પ્રથમનું 62 ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડી રાખવું તેને અતિશય ગરીબપણું પકડવું પણ કોઈનું અપમાન કરવું નહીં ધ્યાન રાખજો આપણાથી ભૂલો થતી હોય તો સુધારજો કાં છે ભગવાન તો ગરીબના અંતરને વિશે પણ બિરાજમાન રહ્યા છે તે ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે પછી મહારાજ શું કહે છે સાંભળો આગળ એવું જાણીને કોઈ અલ્પજીવને પણ દુભવવો નહીં અને જો અહંકારને વશ થઈને જેને તેને દુભવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન અમે મહારાજ પોતાની વાત કરે છે તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહીં અને એવો અને પછી ગમે તે ત્યારે પ્રગટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશ માત્ર અભિમાન રાખવું નહીં સાધુને ન રાખવું હરિભક્તોને છૂટ ને પહેલા ના આપણે કોઈ અભિમાન રાખવું નહીં અને એ કીડી જેવા જીવને પણ દુભવવો નહીં એ જ નિર્માની સાધુ અને હરિભક્તનો ધર્મ છે માટે મહેરબાની કરજો ભાષામાં જરા કંટ્રોલ રાખજો આપણા નોકર હોય કોઈ આપણા સેવક હોય કોઈ આપણા ત્યાં નોકરી કરતા હોય ઘરના સભ્યો હોય આપણાથી નાના હોય ધ્યાન રાખજો હા દાસના દાસ થજો બોલવામાં વિવેક રાખજો નહીતર ગર્વગંજન ભગવાન ગર્વગંજન સીધા કરે ગર્વગંજન સીધા કરે શ્રી હરિ ભગવાન દાસ થાવો રે સૌના દાસ થાવો આગળની પંક્તિ શું કહે છે મહારાજ આગળનો ઉપાય બતાવે છે નવમો ઉપાય નાના મોટા સૌની આગળ હરી રાજી થાશો નાના મોટા સૌની આગળ હરી રાજી થાશો નાના મોટા સૌની આગળ હરી રાજી થાશો નાના મોટા સૌની આગળ હરી રાજી ખબર પડી નાનાની કે મોટાની આગળ સૌની આગળ હારીને રાજી થવું જીતીને રાજી ના થવું હો બાપા બોલ્યા છે જીતીને રાજી થાય ને આપણા લુગડા લઈ લીધા સમજી લેજો આપણે ખોટ ખાધી આપણને એમાં મજા આવે હો લે મેં પેલાને કેવો હર્યો ખબર પાડી દીધી બે શબ્દ એને મને કીધા મેં એને એવો ઝીક્યો રે જાય નાઠો પણ તું લૂંટાઈ ભાન પડે છે બાપા કે હે ભગવાનને ભગવાનના ભક્તની આગળ હારીને રાજી થવાનું હોય સાળંગપુરનું બીજું મહારાજ બોલ્યા છે નાના મોટા સૌની આગળ હારી રાજી થાવો નાના મોટા સૌની આગળ હારી રાજી થાશો જીતીને જો ફૂલ્યો ફરે તો જીતીને જો ફૂલ્યો ફરે તો નક્કી લૂંટાઈ જાશો જીતીને જો ફૂલો ફરે તો જીતીને જો ફૂલો ફરે તો નક્કી લૂંટાઈ જાશો દાસ થાવો રે સૌના દાસ થાવો બાપાની બાપાશ્રીની પહેલા ભાગની 98મી વાત
બાપાશ્રીની પહેલા ભાગની 98મી વાત શું બોલ્યા છે બાપા, જો સાંભળો, કે ભગવાનના ભક્ત સાથે તો હારીને જ રાજી થાઓ, તો જેની તેની ભક્તિ આપણને મળે, તો તેની ભક્તિ આપણને મળે, અને જીતીને રાજી થઈએ તો આપણી ભક્તિ તેને જાય, અને જો જીતીને રાજી થઈએ તો આપણી કરેલી ભક્તિ તેને જાય. પણ એ માર્ગ થોડાને હાથ આવે છે, કેટલાક તો હામો માણસ નમે તો રાજી થાય, જે કેવો નમાવ્યો છે, પણ મૂર્ખા લુગડા લઈ લીધા તેની ખબર તને ન પડી, જે હાર્યો તે જ ખાટ્યો, જે હાર્યો એ જ ખાટ્યો, અને જે જીત્યો એ ફાટ્યો. બોલો, જે હાર્યો તે ખાટ્યો અને જીત્યો તે ફાટ્યો. ફાટી જવાય ભાઈ જીતીને, એના કરતાં હારીને ખાટી જવું સારું. આગળ નહીં ઉપાય, મહારાજ શું બતાવે છે, છેલ્લો ઉપાય છે, આ છેલ્લો ઉપાય, ખરો ઉપાય આ છે. પેલા બધા અવર ભાવના ઉપાય છે, જેને સહજમાં દાસાનું દાસ થવું હોય. ખરા દાસાનું દાસ તો અનાદિ મુક્તો છે ભાઈ, ખરા દાસાનું દાસ અહમ અનાદિ મુક્તો સ્વામિનારાયણ દાસો સ્મિ, આપણું આપણો મહારાજનો આપેલો આપણો ગુરુ મંત્ર છે. અરે શું કહે છે, રસ બસ ભાવે મૂર્તિ મારે દાસ પણ તે કાવે, રસ બસ ભાવે મૂર્તિ મારે દાસ પણ તે કાવે, રસ બસ ભાવે મૂર્તિ મારે. બોલો છેલ્લી પંક્તિ છે, બોલો, એ રસ બસ ભાવે મૂર્તિ મારે દાસ પણ તે કાવે, રસ બસ ભાવે મૂર્તિ મારે દાસ પણ તે કાવે, રસ બસ ભાવે મૂર્તિ મારે દાસ પણ તે કહાવે. મૂર્તિ માની મગ્ન છતાં તે, મૂર્તિ માની મગ્ન છતાં તે સૌનો સેવક રાવે, મૂર્તિ માની મગ્ન છતાં તે, મૂર્તિ માની મગ્ન છતાં તે સૌનો સેવક રાવે. દાસ થાઓ રે સૌના દાસ થાઓ, તાળી સાથે બોલો, દરેક સંકલ્પ સાથે બોલો, આ વર્ષમાં કોઈ પણ હિસાબે દાસ નહીં, દાસના દાસ થવું છે. દાસ થવો, દાસ થવો રે સૌના દાસ થવો, દાસ થવો રે સૌના દાસ થવો. દ્રઢ સંકલ્પ સાથે બોલજો, મહારાજ રાજી થશે. ઓ દાસ થવો રે સૌના દાસ થવો, દાસ થવો રે સૌના દાસ થવો. શ્રીજીને રીચવા કાજે દાસ થવો, શ્રીજીને રીચવા કાજે, શ્રીજીને રીચવા કાજે લસના દાસ થવો, દાસ થવો રે સૌના દાસ થવો, દાસ થવો રે સૌના દાસ થવો, દાસ થવો રે સૌના દાસ થવો, દાસ થવો રે સૌના. હે મહારાજ, હે બાપા, હે બાપજી, આ બધાને દાસ કરજો, અમને સૌને દાસના દાસ કરજો, દાસના દાસ કરજો. બધાય વતી પ્રાર્થના કરીએ આપણે, બધાય બોલો, એક મિનિટ છેલ્લે પ્રાર્થના કરી લઈએ. હે અક્ષરધામના અધિપતિ, હે અક્ષરધામના અધિપતિ, હે સ્વામિનારાયણ ભગવાન, હે સ્વામિનારાયણ ભગવાન, હે વાલાવાલા ઘનશ્યામ મહાપ્રભુ, હે વાલાવાલા ઘનશ્યામ મહાપ્રભુ, હે જીવન પ્રાણ બાપા, હે જીવન પ્રાણ બાપા, હે વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી, હે વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી, આ મુમુક્ષુતા વર્ષ નિમિત્તે, આ મુમુક્ષુતા અમને આજના આપના સંકલ્પ મુજબ દાસ કરો, દાસના દાસ કરો, દાસના દાસ કરો, એવી પ્રાર્થનાનો સ્વીકાર કરજો, સ્વીકાર કરજો, સ્વીકાર કરજો, સ્વીકાર કરજો. સહજાન સ્વામી મહારાજ.